राम भरोसे रुपया 51, सुरेश भाई दलपत भाई सुनो पर
बिमल आज नव दिवसीय आ अनुष्ठान नो विराम दिन छे। रामचरितमानस ना उत्तरकांड ना एक नानकड़ा प्रसंग ने हूने तमे एनु दर्शन करता था। ગઈકાલ સુધી આપણે પ્રસંગના ક્રમમાં જોયું કે પુરુષ નપુંસક વા નારી વા જીવ ચરાચર કો સર્વ ભાવ કપટ તજી મોહી પરમ પ્રિય સો બધાને અધિકાર પુરુષ હોય સ્ત્રી હોય નપુંસક હોય कपट छोड़ी ने सर्व भावे मने भजसे प्रभु कहे ए मने परम प्रिय छे। बाप आपने भगवान प्रिय छे ए वात एक, परंतु आखा प्रसंग मा भगवान कहे मने प्रिय छे, वड़ी कहे मने अति प्रिय छे, वड़ी कहे मने प्राण प्रिय छे, वड़ी मने कहे, આવી રીતે વારંવાર ભગવાન આપણને પ્રિય, અતિ પ્રિય, પરમ પ્રિય, પ્રાણ પ્રિય શબ્દોની જડી વરસાવી છે આ પ્રસંગમાં। એટલે એક વસ્તુ સિદ્ધ થઈ કે આપણે શ્રી હરિને પ્રિય થવું હોય, પ્રભુને પ્રિય થવું હોય, તો આ નવ દિવસમાં જે સૂત્રાત્મક ચર્ચા થઈ, અને ફરી એક વખત કહું, મદ વાચો નતુ ગૌરવાત, તમારી બુદ્ધિની કસોટી ઉપર એ ઠીક લાગી હોય અને શાસ્ત્રની વાતોએ તમને પ્રમાણ આપ્યું હોય ને પછી તમને અનુભવમાંથી સત્ય પ્રગટ્યું હોય, તો એ પ્રમાણે કરવાથી હું ને તમે પણ પ્રભુને પરમ પ્રિય જ નહીં પ્રાણ પ્રિય થઈ શકીએ। પુરુષ હોય સ્ત્રી હોય નપુંસક હોય, ભજન કરવામાં કોઈને પ્રતિબંધ નથી। માતૃ શરીર પુરુષ શરીરની મર્યાદા છે, પુરુષ શરીર મહેનત કરી શકે, પુરુષાર્થ કરી શકે, કુટુંબનું સૌનું પાલન કરી શકે, પણ ગર્ભધારણ ન કરી શકે। ગર્ભધારણ માતૃ શરીર જ કરી શકે। એટલે સૌ સૌની પોતાની જે ક્ષમતા છે, પણ ભજન માર્ગમાં બધાને સમાન અધિકાર છે। સર્વ ભાવથી જે મને ભજશે, સમોહમ સર્વભૂતેષુ, જેની વારંવાર ચર્ચા મને સ્મરણ થયું છે, કારણ કે ગીતાના એ શ્લોકો જ ગોસ્વામીજી અહીંયા પ્રતિપાદિત કરવા માંગે છે। માણસ સર્વભાવથી ભગવાનને ભજે અને કપટ છોડીને ભજે તો ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, તુરંત ધર્માત્મા બનશે। અપી ચેતસુ દુરાચારો તે માં અનન્ય ભાવ, જે દુરાચારીમાં દુરાચારી માણસ પણ અનન્ય ભાવથી કપટ છોડીને મને ભજશે એને હું તુરંત સાધુ બનાવી દઈશ। આ ગીતાનો ન્યાય છે બધો અહીંયા।
દુરાત્મામાં પણ દુરાત્મા વ્યક્તિ ત્રણ ચાર વસ્તુ કરે તો સાધુ બની જાય. દુરાચારીમાં દુરાચારી વસ્તુ પહેલું વ્યક્તિ એ કરે કે સમાજે જેને દુરાચાર કહ્યો, આચાર્યોએ સંતોએ અને શાસ્ત્રોએ જેને દુરાચાર કર્યો અને આપણને કર્યા પછી જે દુરાચારનું ખરાબ પરિણામ આવ્યું, આત્મા ડંખાયો, ભીતરી એક અફસોસ પેદા થયો, એવી જે દુરાત્મ પ્રવૃત્તિ એને માણસ જે ક્ષણે છોડી દે એ ક્ષણે સાધુ થવાની યાત્રા શરૂ થઈ. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા કરૌં સદ્ય તેહિ સાધુ સમાના સકૃદૈવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે અભયં સર્વભૂતેભ્યો. માણસ પોતાના દુષ્કૃત્યોને છોડી દે, અધિકારી થયો, છોડી દીધા પછી પેટ ભરીને એનો પસ્તાવો કરી લે, અધિકારી થયો, પેટ ભરીને જેમ ભૂખ્યો માણસ બરાબર જમી લે અને એને ઓડકાર આવે એમ પેટ ભરીને, હા પસ્તાવો વિપુલ, આપણો કલાપી કહે છે, હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયું ન જોયું છો બને જો એક યાદી આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની, કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી આખું બધી, જોયું ન જોયું છો બને જો એક યાદી આપની. પસ્તાવો માણસ પેટ ભરીને કરે સાધુ થવાની પ્રક્રિયા શરૂ. ધર્માત્મા બનવાનો સંકલ્પ કરે, ત્રીજું ડગલું સાધુતાનું એક ક્રમ હૈ, એક ગતિ હૈ, ક્રમમાંની ગતિ, જિસકી એક દિન ચર્ચા હો ચૂકી. આગળ ડગલા ભલવા એને ક્રમ કહે, અનુક્રમ ઉપક્રમ. જેનો મને તમને ખરાબ અનુભવ થયો, જાણેલી બુરાઈને છોડી દેવી સાધુતાનું પહેલું કદમ. આપણને જણાઈ ગઈ કે આ બુરા એ છે, એને મૂકી દેવી એ જ ક્ષણે, જેમ અગ્નિ હાથમાંથી મૂકી દઈએ છીએ. પહેલું ડગલું એ મૂક્યું, ત્યાં સુધી જેટલું થયું એનો પેટ ભરીને પસ્તાવો. બીજું પગલું ધર્માત્મા થવાનો સંકલ્પ. આમ તો બધા ધર્માત્મા જ છે, કોણ? કારણ કે સ્વભાવ જ ધર્મ છે, સ્વભાવ વગર કોણ છે? સંત અને અસંતમાં ફરક કેટલો? એટલો જ ફરક છે. બાકી બધામાં ઈશ્વર હોય તો અસંત કોણામાં? ક્યાં ગોતવો અસંત? ઈશ્વર સર્વભૂતાનામ, પરમાત્મા બધાના હૃદયમાં બેઠો હોય તો પછી સંત અને અસંતનો ભેદ કઈ રીતે પાડવો? કાં તો ગીતાનું વાક્ય ખોટું પડે, કાં તો વેદ વાક્ય ખોટું પડે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ શ્રુતિ વાક્ય ખોટું પડી જાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધામાં બ્રહ્મ જ છે એ વાક્ય ખોટું પડી જાય. રામાયણનું વાક્ય ખોટું પડી જાય. હરિવ્યાપક સર્વત્ર સમાના, આ બધા જ વાક્યો ઉપર ચોપડી મારી દેવી પડે. સંત અને અસંતનો ભેદ આવે જ ક્યાંથી? ઈશ્વર જો બધામાં જ છે એમ શ્રુતિ વાક્ય, શાસ્ત્ર વાક્ય, ગીતા વાક્ય અને જો માનસ વાક્ય એમ કહેતું હોય તો પછી સંત અસંતનો ભેદ, છતાંય સંત છે ને અસંત પણ છે. ફરક એટલો, સંત એને કહેવાય જેના હૃદયમાં રહેલો ઈશ્વર જાગી ગયો, અને અસંત એને કહેવાય જેના હૃદયમાં રહેલો ઈશ્વર હજી જાગ્યો નથી. આટલો જ ફરક છે, જે અંધારામાં આથડે છે, બાકી કોઈ ભેદ નથી. એટલો જ પરમાત્મા એમાં જ બેઠો છે પણ જાગ્યો નથી. હરિ
સમજણ જેનામાં જાગી ગઈ, સત્ય જેનામાં પ્રગટી ગયું એ સંત, અને સુષુપ્ત દશા એ અસંત. બીજું શું, બાકી હરિ તો બંનેમાં સરખો જ પડ્યો છે. કીડી અને કુંજરમાં બધામાં સમાન, અંતેથી એ સમાન પ્રભુ બધાનું સમાન રક્ષણ કરે છે. સ્વર્ગસ્થ કરશનદાસ માણેકની પંક્તિ છે, કીડી કણ હાથીને હારો, સૌને સૌનું જાય મળી, જગન્નાથ સૌને દેનારો, અર્ધવાણી તો આજ ફળી. માણેક બાપા આપણી કથા સાંભળતા, કરશનદાસ બાપા બહુ રાજી થતા. શરૂઆતની મુંબઈની કથાઓ પોતે કથા કહેતા ને, પોતે કથા કહેતા. આપણા બિલખામાં આવીને નથુરામ બાપાના આશ્રમમાં એની દર વર્ષે કથા હોય એની રીતે. તો બાપ જેનામાં પ્રભુ જાગૃત થયો એ સંત, જેનામાં હજી ભગવાન સૂતેલો છે એ અસંત. લક્ષ્મણ જેવા જેટલા ઈશ્વર છે એટલા જ રાવણમાં છે, કાંઈ ફરક નથી. પણ લક્ષ્મણજીમાં બેઠેલો રામ ચોવીસે કલાક જાગે છે, અને રાવણમાં બેઠેલો રામ નિશિચર વંશને લીધે સૂતેલો છે. એ કુંભકર્ણ છ મહિના સૂતો એવું નહીં, એ તો છ મહિને જાગતો, આ તો જિંદગીભરમાં છેલ્લું બાણ વાગ્યું ત્યારે જ જાગ્યો, બાકી સૂતેલો જ હતો. પેલો તો છ મહિના સૂતો એ પ્રત્યેક, આ તો આખી જિંદગી સૂતો હતો. સૂતેલો ઈશ્વર જેનામાં છે. આજ બહુ સમય ઓછો છે, રાત ઓછી ને વેહ જાજા એવું છે, પણ જેટલું કહેવાય એટલું કહી દઉં. આપણે ત્યાં ક્રમ છે જીવ, માયા અને બ્રહ્મ. અહીંયા જીવ, અહીંયા માયા, અહીંયા બ્રહ્મ, આ ક્રમ છે. આપણે માયાના ગુલામ છીએ, અને આ બાજુ જે છે એ માયાનો નાથ છે. લક્ષ્મણજી બહુ જ અદ્ભુત વાત છે, એના ઉપર આ વિચારો રજૂ થયા છે કે મને યાદ નથી, પણ એના ઉપર તો આખી એક કથા થઈ છે કળછમાં. આગે રામ લખન પુની પાછે, ભગવાન રામ વનમાં જાય ત્યારે આગળ ચાલે છે, લક્ષ્મણજી પાછળ છે. આ તો સાવ ખોટું વાક્ય કહેવાય, સાવ અસત્ય કહેવાય. બિલકુલ કોઈ ઉપાસક રામચરિત માનસના એને બરાબર પાઠ કરે તો એને એમ લાગે કે આ વાક્ય જ ખોટું છે. બિલકુલ આ દાર્શનિક પુરાવા લાવો તો સાવ ખોટું સિદ્ધ થઈ જાય વાક્ય. ચિંતનમાં પણ ખરું નથી, જાણવામાં ખરું છે, બાકી દાર્શનિક વસ્તુ ખોટી છે. તુલસીદાસજીનું વાક્ય છે છતાંય ખોટું કહી રહ્યો છું, પણ ખોટું નથી. આ બધા ભરત વાક્યો છે, ખોટું નથી. પણ હવે તમે રામાયણમાં વાંચો છો કે રામજી આગળ ચાલે છે, તુલસીદાસજી લખનપુની પાછળ, લક્ષ્મણજી પાછળ છે, રામની પાછળ લક્ષ્મણ છે. હકીકતમાં રામની પાછળ લક્ષ્મણ નથી, ઉભય બીચ સિયસો હતી કહીશે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે, બંનેની વચ્ચે સીતાજી છે. એટલે લક્ષ્મણજી તો સીતાજીની પાછળ છે, તુલસીદાસજી કે આગે રામ લખનપુની પાછળ. લક્ષ્મણજીને કોઈએ પૂછ્યું આમ કેમ, કે ભાઈ અમારો તો આ નિયમ છે, તમે તુલસીદાસજીને પૂછો. પછી પૂછનારો તુલસીદાસજી પાસે ગયો કે દાર્શનિક આમાં ખોટું જતું, દાર્શનિક રીતે ખોટું પડે જે દેખાય છે. તો રામજી લક્ષ્મણની, લક્ષ્મણ રામજીની પાછળ નથી, વચ્ચે સીતાજી છે. બોલે સીતાજી પણ જેની પાછળ છે એની પાછળ હું છું, એટલે હું રામની પાછળ જ ગણાવું. સીતાજી જેની પાછળ ચાલી રહ્યા છે એની પાછળ હું ચાલું છું, એટલે હું રામની પાછળ જ ગણાવું એ અર્થમાં. કારણ કે હું સીતાને માનું છું, અને સીતા માયા છે, માયાના નાથને પણ માનું છું, એટલે આ જાગૃતિ. રાવણ શું માને છે, સૂતેલો અસંત. એ શું માને છે, માયાને માને છે. માયાનો નાથ રામ એને નથી માનતો, એ એમ જ માને, માયા હું લઈ જાઉં તો માયાનો નાથ હું, તો રામ નહીં.
આટલું અંતર છે ચિંતનમાં. માયાનો નાથ કોઈ નહીં. રાવણ એમ માને આ માયાને હું અપહરણ કરીને લઈ જાઉં તો માયા નાથ હું બની જાઉં. જીવ માયા અને બ્રહ્મની જે વાત છે આપણી એ રાવણ એમ નથી માનતો, એટલે સુતેલો માણસ છે. એમ કે માયાને ગમે તેમ કરીને લઈ જાઓ એટલે માયા નાથ હું. રામ શાના માયા નાથ, જાનકીને હું લઈ જાઉં તો હું માયાનો નાથ. આટલો જ ફરક છે. મારો કહેવાનો અર્થ બાપ, જાણેલી બુરાઈઓને છોડવાનું પગલું ભરવું એ સાધુતાનું પહેલું કદમ, પેટ ભરીને પસ્તાવો કરી લેવો એ બીજું પગલું, અને ધર્માત્મા થવાનો સંકલ્પ જે હું ને તમે છીએ એનો શપથ વિધિ કરવો એ ત્રીજું પગલું, સોગંદ વિધિ કરવો એ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. મૂળ સૂત્ર એ છે. તો મારે કહેવું છે એ બાપ કે કોઈ ફર્ક પરમાત્માની સૃષ્ટિમાં નથી. અપી ચેતસુ દુરાચારો, દુરાચારીમાં દુરાચારી માણસ પણ સાધુ બની શકે જો આવા ડગલા માંડવા માંડે તો. ગીતામાં પણ કહ્યું છે, સ્ત્રી હોય વૈશ્ય હોય શુદ્ર હોય કોઈ પણ હોય, પુરુષ નપુંસક નારીવા જીવ ચરાચર કોઈ, સર્વભાવથી જો ભજે કપટ છોડીને. અને છેલ્લા સોરઠામાં તો સત્ય કહું ખગ તો હી સુચિ સેવક મમ પ્રાણ પ્રિય. હું તને સત્ય કહી રહ્યો છું, મને પવિત્ર સેવક પ્રાણ પ્રિય છે એવું વિચાર કરીને તું મને ભજ. પરિહરી આસ ભરોસ, આશા છોડીને સર્વભાવથી. અને આ પ્રસંગ લઉં એટલે કઠોપનિષદનું સ્મરણ થાય છે. કઠોપનિષદનો એક મંત્ર મેં આપકો નિમંત્રિત કરું, આપ સબ બોલે. આ મંત્રનો પાઠ કદાચ કોઈ જગ્યાએ આપણે કરી પણ લીધો છે, પરંતુ ફરી એક વાર આ સંદર્ભમાં મેં પહેલે હું બોલું પછી આપ બોલો, બસ એક એક ટુકડા કરી નાખો મંત્ર, તાકે ફિર એક વાર મંત્રમાં એ વાત આવે. યદા સર્વે, યદા સર્વે, સબ બોલિયેગા, યદા સર્વે, યદા સર્વે, યદા સર્વે, યદા સર્વે, પ્રમુચ્યંતે, 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 કામાયસ્ય, 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 રુધિ શ્રિતા, રુધિ શ્રિતા, રુધિ શ્રિતા, રુધિ શ્રિતા, રુધિ શ્રિતા, રુધિ શ્રિતા, અથ મર્ત્યો મૃતો, 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 ભવતિ, 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 યત્ર બ્રહ્મ, 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 સમુષ્ણતે, 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 જે પોતાની બધી જ કામનાઓને આશાને છોડી દેશે એ માણસ, જ્યારે બચપણમાં છોડી દે તો બચપણમાં, જુવાનીમાં છોડે તો જુવાનીમાં, બુઢાપામાં છોડે તો બુઢાપામાં, બ્રહ્મચારી હોય ત્યારે છોડે તો ત્યારે, ગૃહસ્થ હોય ત્યારે, જ્યારે યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય
हृदय श्रिताः हृदयश्रिताः हृदय में रहेली समस्त कामनाओं जारे छूटी जाए अथ मृत्योमृतो भवति मरणशील व्यक्ति इस समय अमर बनी जाए। मृत्यु ने पामनारो मानस इस समय प्राण तत्व ने प्राप्त करे प्राणमय बने छे अमृत ने प्राप्त करे छे। जारे ये ब्रह्म ने भजी ले छे जारे ब्रह्म ने समस्त कामना परिहरी आस भरोस सब सत्य सुगम निगमादि बखानी वात ने वेद नु समर्थन छे। उपनिषद नु नाम छे कठोपनिषद। कठोपनिषद की ये श्रुति है जे समय आजीवनी कामनाओ मटे काम शब्द नो एक तो मोटी मुश्किली आवी आपने त्या के काम शब्द आवे छे एटले व्यक्ति केवल एने एक शरीर धर्म मां समझे छे। काम एटले मानस शरीर रद देखाय छे मानस नहीं काम नो आटलो शरीर नो काम ये तो काम रूपी वृक्षनी एक डाळ मात्र छे। बाकी काम तो अनेक प्रकार रुपया मेळववानी इच्छा पण काम छे। अति लोभी मानस रुपया ने एवी ज रीते जतो होय छे जोतो होय छे जेम अति कामी मानस कोई सुंदर व्यक्ति ने जोतो होय। एटले तो तुलसीदास जी बन्ने दृष्टांत शास्त्र ना अंत मा बोल्या छे कामी ही नारी प्यारी जिमी लोभी ही प्रिय जिमी दान। लोभी मानस ने रुपियो रूपाळो ज देखाय रूपाळो ज देखाय પણ એ રૂપાળા રૂપિયાને જેમ કન્યા રૂપાળી હોય અને પછી કોઈ વરને પરણાવવી પડે છે વર એટલે શ્રેષ્ઠ એમ રૂપિયો પણ જ્યારે રૂપાળો હોય ત્યારે શ્રેષ્ઠ પ્રવૃત્તિની સાથે એને પરણાવવો જોઈએ। જે રૂપિયો શ્રેષ્ઠ પ્રવૃત્તિની સાથે પરણે નહીં એ રૂપિયો વિધુર કહેવાય। પ્રવૃત્તિ કન્યા છે એટલે તમે જે રૂપિયા ભેગા કર્યા છે બહુ કર્યા ભાઈ હા આટલી તો મને ખબર નથી આખો હલો કરી લીધો આ લોકોએ 3 કરોડ નું મને કોઈ કહેતું હતું પણ બધું જો પૂરું થઈ જાય તો વડીલશ્રીએ કીધું 5 કરોડ જેવી રકમ થશે। બસ આપે નિવેદન કર્યું એ મને ગમ્યું આખી કમિટી એને બરાબર વળગી રહે અને એક એક પૈસાનો નાનામાં નાના માણસ માટે સદુપયોગ થાય અને બહુ સારી વાત હિસાબ કરી કરીને છાપાઓથી લઈને સભાસદોને દાતાઓને બધાને પહોંચાડવો એ બહુ સારી વાત છે। સમાજ માટે તો સારું છે જ પણ તમારા માટે બહુ સારું છે કે કાલે કોઈ કંઈ કહી શકે આ પ્રવૃત્તિ સારી એટલે એને હિસાબ બરાબર હિસાબ કરી કારણ કે અહીંયા તો મુશ્કેલ નથી નહીતર હિસાબે તો બધા ગમે તેમ થાય ને અહીંયા તો કોઈ મુશ્કેલ એક એક પૈસો હું હોસ્પિટલ જોવા પણ ગયો હતો દર્દીઓને મળવા ગયો હતો મેં કીધું મારે વોર્ડમાં જવું છે ગયો આદિવાસી ને બધા બીમારો એને હું પૂછતો હતો મેં પૂછ્યું તમારી શું ફી લેવાય કેમ છે મને કહેવામાં આવ્યું કે આ બધાને ફ્રી હોય છે હું રાજી થાઉં ક્યાં માણસો આજ ઈલાજ કરાવી શકે ઝૂંપડામાં પડેલા માણસો હા કેવી બીમારીઓ સમાજમાં ફેલી છે ત્યારે એના એના નામ સાંભળીને લોકો બિચારા ધ્રુજી જાય એને બદલે આપે જે રકમ ભેગી કરે છે એમાંથી બાંધકામ તો જે તમે કરો એ કરજો જેટલી જરૂર હોય એટલી જરૂર કરજો પણ વધારે ને વધારે પૈસા બચાવી અને નાનામાં નાના માણસનો ઈલાજ સન્માન સાથે એનો ઈલાજ ગૌરવ સાથે સેવાના 7 પ્રકાર છે બાપ હું કથાઓમાં કયા કરું સપ્તાંગ સેવા 7 પ્રકારની સેવા પૂર્ણ સેવા ગણાય વિશ્વાસ રાખીને કરેલી સેવા કે હું જેની સેવા કરું છું એ વિશ્વાસ એ કાર્યમાં મને વિશ્વાસ હોય ભરોસો હોય વિશ્વાસ જ ન હોય તો સેવા કેમ થાય સંયમી બનીને કરેલી સેવા જેને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ નથી હોતો કોઈ દિવસ સેફામાં સફળ ન થઈ શકે
જેની ઇન્દ્રિયો ઉપર કાબુ છે એ માણસ સેવા કરી શકે. ગૌરવ જેની સેવા કરીએ છીએ એનું ગૌરવ જાળવીને એ તુચ્છ અને તિરસ્કૃત નથી. ઈશ્વરે એને રોગ આપ્યો છે આપણને સેવા કરવાનો અવસર આપવા માટે, એનું ગૌરવ જાળવી એની સેવા કરવી, પ્રેમથી સેવા કરવી, કરુણાથી સેવા કરવી. આવા બધા લક્ષણો છે બાપ. આ સૂત્રોને વળગી રહેજો. નાનામાં નાના માણસનો ઈલાજ થાય. અને બહુ મને ગમ્યું કે હું સૂચના આપું એના પહેલાં આપે જાહેર કરી અને કીધું કે એક એક પૈસાનો હિસાબ લોકોની સુધી પહોંચાડી દેવામાં આવશે. એ બરાબર છે. અને તમારા મનમાં એવો સદભાવ હશે એનો જ સારો પડઘો પડ્યો છે. એ સાડા પડઘાને જેમ આપણે લોકશાહીનું સૂત્ર છે ને, ગવર્મેન્ટ ઓફ ધી પીપલ, બાય ધ પીપલ, ફોર ધી પીપલ, એમ કથા ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી પીપલ. તમારી પાસે જે પૈસા આવ્યા છે એ ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી, અન ટુ ધ લાસ્ટ મેન. ગાંધીજીની જે સૂત્ર તું નાનામાં નાના માણસ સુધી પહોંચવાની જે વાત, આ દેશના વિશ્વનો બાપુ થઈને બેઠેલો એક સુકલકડી કાયાવાળો માણસ નાનામાં નાના માણસ સુધી પહોંચવાની જેણે વાત કરી, એમ આ સત્કર્મ દ્વારા મળેલી રાશિ એવી રીતે વાપરવાની તમે ઘોષણા કરી છે, એને બરાબર જાગૃતિપૂર્વક વાપરજો. બહુ સારું. મારો કહેવાનો અર્થ, બાપ, હૃદયમાં રહેલી સમસ્ત કામનાઓ જ્યારે જતી રહે, પરિહરી આસ ભરોસ સબ, એટલે કામ એટલે કેવલ શરીર નહીં, કામ એટલે શરીર કેન્દ્રિત કામ એ તો એકમાત્ર ડાળ છે, બાકી કામ તો આખું વૃક્ષ છે. એમાં ધનનો કામ, ધનનો ઈચ્છા, એ પણ કામ છે. મારે આ પદવી પ્રાપ્ત કરવી છે, એ પણ કામ છે. મને સમાજમાં આ સ્થાન મળે, એ પણ કામ છે. હું પ્રમોશન પ્રાપ્ત કરું, એ પણ કામ છે. કામનો બહુ જ મોટો શાસ્ત્રીય અર્થ કામનો આ છે. એટલે ઉપનિષદકાર કહે છે, યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય રુધિશ્રિતાઃ, આપણા હૃદયમાં નિવાસ કરતી આ સમગ્ર કામનાઓ જ્યારે નીકળે, પરિહરી આસ ભરોસ સબ, એ જ સમયે માણસ પોતાના પ્રાણ તત્વને પ્રાપ્ત કરે છે. અને પ્રાણ તત્વને આ જીવન દરમિયાન પ્રાપ્ત કરી લેવું એ ડાયા માણસનું એક મહત્વનું પગલું છે. ઉપનિષદોમાં કથા આવે છે, એક વખત આંખે ને કાને ને જીભે ને આ બધાએ નક્કી કર્યું કે બસ અમારાથી જ બધું થાય છે. અમે બોલતા જ રહીએ, જીભ કહે, કાન કહે અમે સાંભળતા જ રહીએ, આંખ કહે અમે જોતા જ રહીએ, નાસિકા કહે અમે સૂંઘતા જ રહીએ, હાથ કહે અમે સ્પર્શ કરતા જ રહીએ, પગ કહે ગતિ કરતા, થાકી ગયા, શ્રાંત બની ગયા લોકો, થાકી ગયા બધા. પછી પ્રાણ તત્વ આવીને કીધું કે હવે ચાલો ને આગળ, કેટલું જોશો, કેટલું બોલશો, બધી ઇન્દ્રિયો થાકી ગઈ. ત્યારે ઋષિ કહે છે, પ્રાણે એને ઉપદેશ આપ્યો કે તમે બધા જ થાકી જવાના જ્યાં સુધી તમે તમારા પ્રાણ તત્વને નહીં ઓળખો. અને પ્રાણ તત્વ જ્યારે પકડાયું ત્યારે થાક, એમ મારા ને તમારા જિંદગીનો થાક શેનો છે, પ્રાણ તત્વને આપણે ઓળખવું નથી. અથ મર્ત્યો મૃતો ભવતી યત્ર બ્રહ્મ સમુષ્ણતે, માણસ જીવતો થઈ જાય, માણસ પ્રાણવાન બની જાય, મર્ત્ય આદમી અમૃતના ઘૂંટડા પી જાય જ્યારે એની કામનાઓ પેલી થાય. એ જ સૂત્ર અહીંયા છે બાપ. પુરુષ હોય, સ્ત્રી હોય, નપુંસક હોય, ભજનનો બધાને એક સરખો અધિકાર છે. હા, શરીરની રચનાની
લીધે અમુક અધિકાર ન હોય. પુરુષને ગર્ભનો અધિકાર નથી, માતાને ગર્ભનો અધિકાર છે. સીધી વાત, એ તો શરીરની રચના ઉપર આધારિત છે, એમાં ઈશ્વરે કોઈ ભેદ પાડ્યો નથી. ઈશ્વર તો સમોહમ સર્વભૂતેષુ. ડોક્ટરની દવાખાને કોઈ જાય, ડોક્ટર એક દર્દીને એક રૂપિયામાં આખી આટલી બોટલ દવા આપે. કમ્પાઉન્ડરને કે એક રૂપિયો જમા કરાયો છે, આ બોટલ એને ભરી દો, આવડી મોટી બોટલ ભરી દે. અને બીજો દર્દી આવે એની પાસેથી 100 રૂપિયા લે અને આટલી એવી જ બોટલ આપે, તો તમને એમ લાગે ડોક્ટરે ભેદ કર્યો. સમોહમ સર્વભૂતેષુ, એક રૂપિયો માં આખી બોટલ દવા ભરી દીધી, 100 રૂપિયામાં એક નાની એવી શીશી, પણ એમાં ડોક્ટરનો ભેદ નથી. મારી તમારી તબિયતના આધારે થયેલો ભેદ છે. એકને 1 રૂપિયામાં જ આટલી મોટી દવાની જરૂર છે, એકને 100 રૂપિયાની આવી કિંમતી દવાની. જેવો રોગ, શરીરના ભેદો તો રહેવાના જ, પરંતુ ભજન કરવામાં કોઈને ભેદ નથી. અહલ્યા પણ ભજી શકે છે, શબરી પણ ભજી શકે છે, અને અનસુયા જેવી પવિત્રતમ મહિલા પણ ભજી શકે છે, એ કોઈ ભેદભાવ. એટલા માટે પુરુષ નપુંસક નારી વા જીવ ચરાચર, કોઈ પણ જીવ હશે સર્વભાવથી મને ભજશે. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. સર્વભાવ એટલે બહુ જ મોટો શબ્દ છે આ. સર્વભાવ એટલે માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામ, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલુર, નાન્યમ નૈવ નૈવ જાને ન જાને. માતા રામ, પિતા રામ, બંધુ રામ, સખા રામ, પાડોશી રામ, દેશવાસી રામ, વિદેશવાસી રામ, હાથી રામ, ગાય રામ, કૂતરું રામ, બિલાડી રામ, ઉંદર રામ અને ગણપતિ પણ રામ, મયુર રામ અને કાર્તિક સ્વામી રામ, સર્પ રામ અને શંકર ભગવાન રામ, સર્વભાવે આ બધું જ રામ. અમારી વિશ્વામિત્રજી કહે છે માતા રામ મત પિતા રામચંદ્ર. કોઈ સામાન્ય મૂળ ક્ષત્રિયનું ખૂન છે આ, એ જેમ તેમ ન સ્વીકારે. મૂળમાં ક્ષત્રિય છે વિશ્વામિત્રજી, એ તડકે ફળ ખાંડાની ધાર ખેલે પછી સ્વીકારે. એ વિશ્વામિત્રજીએ કહ્યું છે માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલુર, નાન્યમ જાને નૈવ જાને ન જાને. આજે સર્વભાવે ભાવ, એ ગીતામાં આપણે શું છે, બુદ્ધિર જ્ઞાનમ અસંમોહ ક્ષમા સત્યમ દમ ક્ષમ સુખમ દુઃખમ ભવો ભાવ ભયમ ચા ભયમ મેવ ચ. કયો અધ્યાય છે? નવ કે દસ? બુદ્ધિ જ્ઞાનમ અસંમોહ ક્ષમા સત્યમ દમ ક્ષમ સુખમ દુઃખમ ભવો ભયમ ચા ભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ તપો દાનમ યશો યશ ભવંતિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથક વિધા. ભવંતિ ભાવા ભૂતાનામ, આ બધા ભાવો, બુદ્ધિ, જ્ઞાન, અમૂર્ખતા, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુઃખ, ઉત્પન્ન થવું, મરવું, ભય, અભય, તપ, દાન, અહિંસા, સત્ય, આ જેટલા જેટલા ભાવો છે એ મારા ભાવો છે. આ બધા જ ભાવથી હરિને ભજવો, એનું નામ છે સર્વભાવેન ભારત. મારી મા પણ એ, મારો ઈશ્વર પણ એ, મારો ઈષ્ટ પણ એ, મારો ગુરુ પણ એ ભાવથી. તુલસીદાસજી વિનય પત્રિકામાં લખે છે, તોહે મોહે નાતે અનેક, આ છે સર્વભાવ. કેટલા સંબંધો બતાવ્યા ગોસ્વામીજીએ,
हूँ दीन छु तू दयाल छे, तू दानी छो हूँ भिखारी छु, हूँ प्रसिद्ध पापी तू पापना ढगला ने मिटाड़नारो छे, तू ब्रह्म हूँ जीव, तू ठाकुर हूँ सेवक, तारे न मारे अनेक भावना संबंधो छे, तने जे अनुकूल मळे मानजे, मैं मारा बधा सर्व भावो तारा चरण में समर्पित कर्या छे। आ सिद्धांत ने अनुरूप विनय नु पद छे। एक मिनिट प्रिय छे, केटला केटला भावो तुलसीदास जी समर्पित कर्या, गीता में केटला केटला भावो द्वारा आ जीव नु ब्रह्म साथे जोड़ाण बतायो। गीताकार कहे छे गतिर भरता प्रभु साक्षी निवास शरणम प्रभव प्रलय स्थानम निधानम बिजमय। आ बदाज भावो द्वारा जे मारी साथे मने गति माने, मारी एकमात्र गति मारो ईश्वर, मारो भरता, मारो मने भरण पोषण करनार, मने पाळनार, मने सत्यना अनुभवती भरी देना। केवल रोटलो आपे एटलू ज नहीं, भरता शब्द बहुज मोंघो शब्द छे। मने अनुभवोथी भरी दे, मने सत्यनु अजवाळू आपे एवो मारो पोषक प्रभु ए पण तू, मारी गति पण तू, मारो भरता पण तू। गतिर भरता प्रभु साक्षी, मारा माटे समर्थ मां समर्थ तू, तारा करता कोई मारो कोई प्रभु रे, मारा माटे तू छेल्लो बस, एना पछी मारा माटे कोई नथी, जगत माटे होय होय मारा माटे तू प्रभु। गतिर भरता प्रभु साक्षी, मारा माटे तू साक्षी, लेखा जोका तू ले मारा, बीजो नहीं, मारा माटे तू मारो साक्षी छे, एकमात्र साक्षी तू छे। गतिर भरता प्रभु साक्षी निवास, मारो निवास तू छे, हूँ ज्यां रहू छू ए तारू घर छे, ए तारी पृथ्वी छे, ए तारी आकाशनी चादर ओढ़ी हूँ सू छु, मारो निवास एकमात्र तू छे, निवास शरणम मारु शरण तू छे, रामचंद्रम शरणम प्रपद्ये, अथवा तू जेनी शरणे आपणे जता होईए, जेना तरफ आपणी निष्ठा होय, राम बहु व्यापक शब्द छे, मारु शरण एकमात्र हे हरि तू छे। ब्रह्मास्त्रनो एक नियम छे, ब्रह्मास्त्रनो महाभारतमां रामायणमां बधी जग्याए आ नियम कहेवामां आव्यो छे। एनो नियम एवो छे कि एक वक्त कोई ने तमे ब्रह्मास्त्र मारो, पछी ब्रह्मास्त्र उपर तमे बीजू बाण मारो तो ब्रह्मास्त्र निष्फळ जाय। ब्रह्मास्त्र मारी दीधा पछी पाकू लाग्यु हशे केम, पाको बंधाण हशे केम, मारू ब्रह्मास्त्र सफळ थयुं हशे के केम, ए शंकामां कोई बीजू बाण मारे के लाव बीजू बांधी दऊं तो पहेलू निष्फळ जाय, ए नियम छे। मेघनादे हनुमानजी उपर ब्रह्म बाण मार्यो, घणी जगह आ प्रयोग थयो, घणी रामायणोमां आनो उल्लेख छे। हनुमानजी बंधनमां आवी गया, हवे तो ब्रह्म शरणे तो हनुमानजी ने मानवू जोईए, जऊं न ब्रह्म शर मान हूं तो महिमा मिटे अपार, आ सूत्र छे, जो ब्रह्म शरणे न मानू तो आ शस्त्रनी आखी परंपरा तूटी जाय, एनो महिमा घटी जाय। हवे शस्त्रने मानवू पड़े, हनुमानजी बंधाई गया, हवे एमांथी केम ये निकली शके ब्रह्मशरणो महिमा। पण पेला इंद्रजीतने एम थयुं के आ बराबर लाग्यु छे, बराबर बंधाणो छे, केम लावने बीजू मारू, ई बीजू मार्यू एमां पेलू ढीलू पड़ी गयू। तो आपणे गामडामां रहेनारा लाकडाना भाड़ा ભાડાઓ બહેનો દીકરીઓ જે કરે, એ લાકડાને તમે જે પહેલું બંધન કસકસાવીને બાંધ્યું હોય, એને પછી બીજું તમે બીજું બાંધો એટલે પહેલું ઢીલું થઈ જાય, બીજું દવડું કસકસાવીને આ છેડે બાંધો એટલે પહેલું એમને નીકળી જાય, એમ છોડવું ન પડે એ બંધનમાંથી બહાર। આ તો આપણે ગામડામાં જોયેલું ને, ગાંઠો ન છોડવી પડે ભાઈ, જીવ બંધનમાંથી એમને મુક્ત, એક શરણાગતિ હોય એ જ તરે છે, બીજી શરણાગતિ કરવા જાય તો પહેલી શરણાગતિ ઢીલી પડી જાય, પહેલી શરણાગતિ ગઈ।
બહુ વિચારીને ખૂબ વિચારીને જન્મ જન્મની યાત્રામાં નીકળ્યા છીએ, કેટલા કેટલા મુકામ કર્યા છે, હજી આપણે થાક્યા નથી અને હજી કાંઈ થાકવાના નથી. કેટલા જન્મો લીધા છે આપણને ખબર નથી, કેટલા સ્ટેશને આપણે ઉતર્યા, કઈ કઈ યોનિમાં આપણે ગયા ખબર નથી, હજી એમ નમ ચાલીએ છીએ, ઉતાવળ નથી. પણ શરણાગતિ એકની અને એક જ વાર હોય, એમાં વારે વારે ન હોય. એટલે અમારે હનુમાન ચાલીસામાં લખ્યું છે, ઔર દેવતા ચિતન ધરઈ હનુમંત સે સર્વ સુખ કરે. મેં પહેલા કીધું બજારમાં નીકળે ને બધી દુકાને શોપિંગ ન કરાય ભાઈ, એક જ પેઢી હોય ત્યાં જ બધું કરાય. અને એ પેઢી એવી છે, એ બહુ જ મોટો સ્ટોર છે, ત્યાં બધું જ મળી જાય. શરણાગતિ બહુ જ વિચારીને કરવાની, બુદ્ધિપૂર્વક કરવાની. લો, પ્રજ્ઞાપૂર્વક આપણી બુદ્ધિના પ્રકાશમાં મારું શરણ એકમાત્ર એ પરમ તત્વ છે. આ ભાવ ગીતા કહે છે, ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ. આપણે કહીએ ને જેના ઉપર ભરોસો હોય કે ભાઈ હું સાચો કે ખોટો આ માણસ કહે તો હું માની લો, બસ આ બોલે. મહાભારતમાં એ જ થયું ને, અશ્વત્થામા હણાયો, આ શબ્દ જે બોલાયો નરોવા કુંજરોવા શબ્દ તો મહાભારતમાં નથી, એને અનુરૂપ વાક્ય છે. નરોવા કુંજરોવા એક એક ઉક્તિ જેવું થઈ ગયું છે, એટલે બધા આપણે બોલીએ છીએ. મહાભારતમાં ઘણી વસ્તુ નથી જે આપણે મહાભારતમાં માનીએ છીએ, એને એને બીજા ટોનમાં બોલાય છે. જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ આ મહાભારતમાં નથી. દુર્યોધનના મોઢે ચડેલા પ્રશ્નો પણ મૂળ મહાભારતમાં અનેક સ્થાન નથી. મહાભારતમાં શબ્દો જો દુર્યોધન બોલ્યો હોય ને તો દુર્યોધનના બધા ગુના માફ થઈ જાય એવું સર્વોચ્ચ વાક્ય બોલ્યો ગણાય. જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. હું અધર્મ જાણું છું પણ એનાથી હું નિવૃત્ત થઈ શકતો નથી, અને હું ધર્મ જાણું છું છતાંય એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. આ વાક્ય જો મહાભારતમાં જ હોય તો આ એક મુદ્દા ઉપર દુર્યોધનને બા ઇજ્જત મુક્ત કરવો જોઈએ ને નોબેલ પ્રાઇઝ નાનું પડે એને, એવું જગતભરનું મોટામાં મોટું એને પ્રાઇઝ આપવું જોઈએ. પણ મહાભારતમાં શબ્દો દુર્યોધનના મુખમાં નથી મુકાયા. આ વાક્યો છે ગર્ગ સંહિતામાં, દુર્યોધન જ બોલ્યો છે પણ આખો ગ્રંથ ફરી ગયો છે. એવું ઘણું છે મૂળ ગ્રંથની સાથે. પછી તો સૌ સૌની પોત પર એકમ સદવિપ્રા બહુધા વદંતી, એ ન્યાય બધું હોય છે. કહેવાનો મારો અર્થ, ઘણી વસ્તુ નથી હોતી ત્યાં, બીજા ભાવમાં જરૂર એને આપણે આપણે વિચારીએ. મારો સાક્ષી એ તો એ મહાભારતમાં જે વાત આવી કે ભાઈ અશ્વત્થામાં હણાયો એમ દ્રોણાચાર્યને ખબર આપવામાં આવ્યા, હવે માર્યો હાથી. મહાભારત બહુ ગહન ગ્રંથ છે, એમાં કોઈના કુળનું ક્યાંય ઠેકાણું નથી, ક્યાંય કોઈના મૂળનું ઠેકાણું નથી. બહુ જ અદભુત ગ્રંથ છે બાપ. તમે મારી પાસે માંગણી કરી માનસ મહાભારતની, માંગણીઓ તો શરૂ થઈ ગઈ છે ન્યૂઝીલેન્ડમાંથી. હવે જ્યાં યોગ હશે, જ્યારે યોગ હશે. તો અશ્વત્થામાં હણાયો આ વાતને જે આખી યોજનાપૂર્વક મૂકવામાં આવી, દ્રોણના કાન ઉપર આ વાત કે અશ્વત્થામાં હણાયો, હણાય નહીં મારો દીકરો ચિરંજીવી છે. દ્રોણને થયું કે અમર છે એ કેમ હણાય, પણ નહીં ઘોષણા થઈ ગઈ હણાયો. કૃષ્ણએ કીધું હણાયો હું, કે ગોવિંદ મને તારા ઉપર ભરોસો નથી, તારી વાત ને મારો જો ધર્મ કહે હણાયો તો હું માનું. કેવો વિશ્વાસ હશે, ધર્મરાજ યુધિષ્ઠિર બોલે તો માનું. આવી જેની એક નિષ્ઠા, મારો સાક્ષી આજ હોય બીજો નહીં. હું જ્યારે મારો હિસાબ ચૂકવું ત્યારે દુનિયાનો કોઈ માણસ મારો સાક્ષી ન હોય, મારો સદગુરુ મારો સાક્ષી થાય, મને બીજો કોઈ સાક્ષી ન ખપે.
ઈ કહે કે ગુનેગાર તો લાખ ગુનેગાર, અને એ કહે કે નહીં તે કોઈ ગુનો કર્યો, હું બીજાનું ન માનું, મેં જેનો આશ્રય કર્યો ઈ મારો સાક્ષી, અને કૃષ્ણમ વંદે જગતગુરુ, મારો જગતગુરુ મને સાક્ષી આપે, આ ભાવથી જેનું ભજન એ મારો ગુરુ. ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ, આવો સદગુરુ મારો. હવે સદગુરુ શબ્દ બોલ્યા કરું ને ત્યારે પછી આમ પેલું નહીં, સદગુરુની કેટલી મહાન પરિભાષા છે, મહાપુરુષોને પૂછો, સંતોને પૂછો, એવી મોટી પરિભાષા છે સદગુરુની. સદગુરુ એટલે કોણ? કોણ આપણો સાક્ષી બને? કોણ એકમાત્ર આપણું શરણ બને? આપણી બુદ્ધિના પ્રકાશમાં, આપણી આપણી પોતાની નિજી પ્રજ્ઞાથી આપણને દેખાય, કોઈના કહેવાથી માની ન લેવું, આંધળી દોટ ન મૂકવી. પહેલું સૂત્ર સમજો બાપ, જેના મૂળિયા ઊંચા હોય અને પાંદડા નીચે હોય એનું નામ સદગુરુ. મૂળિયા અહીંયા નીચે ન હોય, જેના જેના મૂળિયા ઊંચા હોય, કોઈ પકડી ન શકે, ખબર ન પડે કે મૂળ ક્યાં છે, નિહણિયું મૂકી મૂકીને થાકી જાય, પડે. મૂળ ઊંચું તો પછી એના નીચે ફળ શું કામ આવ્યા? મારા અને તમારા જીવો માટે ફળ પ્રદાન કરવા માટે ઝૂક્યા, નીચે આવ્યા કે લો અમારી સાધનાનું આ ફળ, લો અમારી સાધનાનું આ પરિણામ, લો અમારી તપસ્યાનું આ પરિણામ. આમ જગતને ફળ નીચે, કારણ કે હું ને તમે પકડી શકતા નથી, મારું તમારું ગજું શું? એ તો આ જગત બહુ ઉદાર છે એટલે આપણી વાહ વાહ કરે, બાકી આપણું ગજું કેટલું? ફરી એક વખત કહું, કીડીના ગજા બાપુ કેટલા. ઉર્ધ્વમૌલમ અધઃશાખ, એને કૃષ્ણ જગતગુરુ છે. સંસારભરના સદગુરુઓનું આ લક્ષણ પહેલું ગણાય, જેના મૂળિયા ઊંચા છે. નીચે હોય તમે ખોદો ને મૂળિયા, નથી લોકો કહેતા ને મૂળિયા કાઢ નાખી, પણ હોય તો ને આમાં ક્યાંય પતો લાગતો નથી. મચ્છરે ઉડે ને ગરુડે ઉડે, તું આદિ ખગ મસક પ્રજંતા, નભ ઉડાય નહીં પાવહી અંતા. અવકાશમાં મચ્છર અને ગરુડ ઉડ્યા જ કરે, પણ હજી આકાશનો પત્તો લાગ્યો નથી, એમ જેના મૂળિયા ઊંચા એ સદગુરુ. કયા વેશમાં છે, કયા દેશમાં છે, કયા ભાષા ભાષી છે, કયા પ્રાંતનો, કયો વર્ણ, કયો જાતિ, પુરુષ નપુંસક નારી વાહ, કોઈ પણ હોઈ શકે. પહેલું જ લક્ષણ આ, મૂળ જેના ઊંડા હશે બાપ. અને મારા તમારા જેવા જીવો માટે શંકરાચાર્ય, ગુરુ નાનક, મીરા, તુકારામ, હા, નિંબાર્ક, મધ્વાચ, આ બધા આચાર્યો, જેટલા જેટલા મહાપુરુષો અહીંયા આવ્યા, સહજાનંદ સ્વામી મહારાજ, તુકાર, હા, ગુજરાતમાં કથા કરીએ તો પ્રાંત પ્રાંત થી પ્રમાણો આવે છે એનો. ફરી વખત બોલતો વિઠ્ઠલ, આમી વૈકુંઠવાસી, ત્યાં વાંધો પડશે, હા બોલ, તું બોલ, હા હા, નિકાલ નહીં. હા હા, બરાબર, તુકારામ મહારાજનું પ્રમાણ આપ્યું છે, જગતગુરુ તુકારામ, અમે તો વૈકુંઠના વાસી. ભગવાન તો ક્યાં વૈકુંઠમાં વસે છે? એ તો જ્યાં કીર્તન કરો ત્યાં વસે છે, વૈકુંઠ તો ખાલી પડ્યું છે, આ સદગુરુઓ જ ત્યાં લહેર કરે છે, એ તો ત્યાં રહેતો જ નથી, રજા ઉપર છે, ઘણા વખતથી લીવ ઉપર છે, એમને વગર પગારી, વિધાઉટ પે નહીં નહીં, કારણ કે એણે કીધું છે કે હું ત્યાં મને રહેવાતું, કારણ કે પાંચ જણા કીર્તન કરે એટલે ત્યાં આવવું જ પડે. એ જાય ક્યાં? એનો પગટ ટકે નહીં. કોઈ અહીંયા કરે, કોઈ ઘરે કરે, કોઈ પોતાની રીતે કરે. નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ યત્ર મદભક્તા ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. રણા ક્યાં મારું? જ્યાં મારા ભક્તો ગાય ત્યારે, ત્યારે એ તો ખાલી પડ્યું છે, એ ત્યાં તુકારામ મહારાજ ત્યાં રહે છે. હા વિઠ્ઠલ, તુલસીદાસજીએ પણ લખ્યું છે,
यह चरित जगावही हरि पद पावही। भगवान तो अयोध्या में आवी गया, हवे एनु पद तो खाली थई गयु, ज्यां रहता हशे ज्यां एनु जग्या होय त्यांथी तो अयोध्या में आवे, हवे जग्या तो खाली थई। तुलसीदास जी ने कोई पूछू कि जग्या खाली रहेशे कि नहीं, खाली रहती नथी तो त्यां कोण जाय छे? यह चरित जे गावही वो हरि पद पावही, जे एना गुणगान गाशे ई त्यां जईने बेस जे कि तमे नीचे रहो, अमे अहींया वहीवट बराबर करीशुं। जेना मूळिया ऊंचा ई सद्गुरु बाप, ई तो तुकाराम महाराज कहे लोकोना माटे अमे नीचे आया छे, फळ नीचे आया छे। आ आ धुआरणनी लाइन निकळे भाई, દ્વારણ કે જે કંઈ મોટું સબ સ્ટેશન હોય જ્યાં હોય, આટલા આટલી વોલ્ટ ઉર્જા નીકળે, હા, હવે દ્વારણથી એની લાઈનો ખેંચાય, મોટા મોટા કેવા થાંભલા એના ઉપર એ લાઈનો બધી ખેંચાય, એ પછી કોઈ તાલુકામાં આવે ને તાલુકામાં વળી પાછું ત્યાં નાનું એનું સ્ટેશન હોય ને ત્યાંથી પછી નગરમાં થાંભલા જાય ને ત્યાંથી 33 કે જે કંઈ એનો નિયમ હોય એ એટલા વીજળીનો કરંટ જાય ને એ વાયરો, પછી એ થાંભલો પાછો આપણા ગામમાં આવે ને આપણી ગલીના કાંઠે આવે ને ત્યાંથી પછી આપણે લાઈન લઈએ ને એ પછી આપણા ઘરમાં મીટર મુકાય ને આખા ઘરમાં પાછું ફિટિંગ થાય, પહેલાં તો સાવ ખુલ્લું જ ફિટિંગ હતું, કેટલામાં થોડા વર્ષમાં કેટલું પરિવર્તન, સાવ ખુલ્લું, બે વાયરને ઓલી ઓલી કલીપામાં મારતા હતા, એટલે નાખીને સંભાળી દેતા હતા ને, એવું જ હતું ને। પછી વળી ઓલું લાકડાનું ઉપર ઓલું આવ્યું, પેલું આવ્યું, એના ઉપર વળી કવર આવ્યું, પછી થાવ દિવાલ બાદ નાખી દીધો, અને હવે તો આવશે ખાલી કંટ્રોલ ઉપર, તમારે વાયરિંગ નહીં કરવું પડે, ખાલી હાથમાં રાખ ભાઈ ને ઓલા રૂમની બધી કરતા લે, ઈ નહીં એ લ્યો તો આ આવ્યો, આવું થવાનું છે। ફિટિંગ બિટિંગ કાંઈ નહીં હોય 15-20 વર્ષ પછી, જમાનો બહુ સારો છે, વિજ્ઞાને તો બહુ મોટું કામ કર્યું। અકબરને ઘરે પંખા નહોતા, ગમે એટલો સમ્રાટ હોય તો પંખા નહોતા એને ઘરે, લ્યો, અને અત્યારે ઝૂંપડામાં પંખા ફડફડાટી બોલાવે છે, અકબરને બહાર નાખવાવાળા હતા, પંખા નહોતા, અને અહીંયા જુઓ આમ તમે જુઓ ઝપટ બોલાવે છે રેગ્યુલેટર વગરના, હવા આવે ન આવે એ તો તમે જાણો, પણ ખરે છે આશ્વાસન છે, મંડપમાં તો મારો રામ જાણે હવા આવતી હોય તો, કારણ કે પંખા મંડપના માપે બધી જગ્યાએ જુદા જુદા પંખા એ તે, પણ એક આશ્વાસન શ્રોતાઓને રહે કે વ્યવસ્થાપકોએ સારી વ્યવસ્થા કરી, કમસે કમ પંખા તો, હવાનું શું કામ છે, આપણે તો પંખો જોઈએ ને, હવા એટલે શું બિચારી, હવા તો આપણી પોતાનું ચાલુ જ છે પંખો અંદર। વિજ્ઞાને બહુ મોટું કામ કરી દીધું, એ વિજ્ઞાનના સત્યને સ્વીકારવું જ રહ્યું। અકબરના ઘરમાં નહીં હોય પંખ, ક્યાં હતા ટીવી એના ઘરમાં, કાલે શું શું આખું પેલું થાય, કેમ તમે, મારો કહેવાનો અર્થ બાપ ટૂંકમાં પ્રસંગમાં મૂળ જેનું ઊંચું છે એના મૂળ કોણ ખોદી શકશે, જે આપણા માટે નીચે આવ્યા છે, ફળો નીચે આવ્યા છે, આટલી લાઈન નખાઈ જાય આપણા ઘર સુધી અને આપણા ઓરડા સુધી, આ બધું કોઈક કરે, સરકાર કરે, આપણે ખાલી સ્વિચ જ દબાવવાની નજવાળું થઈ જાય, એમ તપસ્યા સદગુરુઓ અને શાસ્ત્રકારો કરે, અને અજવાળું ખાલી આપણે રામ નામ લઈએ અને અજવાળું શરૂ થાય, ખાલી સ્વિચ દબાવીએ અને અજવાળું થઈ જાય, મહેનત બીજા કરે, કારણ કે એના મૂળિયા ઊંચા છે એના ફળ નીચે આવ્યા, એ સદગુરુ પહેલું દાખલો। બીજો, ધર્મનો ઉપયોગ પ્રભાવ પાડવા માટે ન કરે પણ સમાજના સ્વભાવનું દર્શન પેદા કરવા માટે કરે, એ ધર્મ, એ સદગુરુ। ધર્મનો ઉપયોગ પ્રભાવ પાડવા માટે પૂછો આ બધા જ મહાપુરુષોને, શું કામ પરિભ્રમણ કરે, શું કામ, લોકોનો મૂળ સ્વભાવ જે સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે, સ્વભાવ પ્રગટ કરવાનો ધર્મનો ઉપયોગ, પોતાના નાના હેતુઓ માટે ન કરે,
समष्टिना कल्याण माटे ए सद्गुरु स्वभाव प्रगटावे पोतानी निखालसता बाळकनी जेम रही अने जगतनी सामे दर्शावे अने जगतने पोताना मूळ स्वभावमां स्थित थवानी शिक्षा आपे सद्गुरुनुं ए बीजुं लक्षण। सद्गुरुनुं त्रीजुं लक्षण जे कोईनो पक्ष न ले तटस्थ कुटस्थ जेने पक्षपात नहीं अने पूर्वग्रह नहीं तो पछी सवाल ये आवशे कि न्यायनो पक्ष न लेवो सत्यनो पक्ष न लेवो नहीं पोते ज सत्य छे एनो पक्ष भी जाले एने कोईनो पक्ष लेवानी जरूर कौन के सदनो अर्थ सत थाय सद्गुरु माटे स्वयं सत्य छे त्याज बधाज आधारो मळे छे एटला माटे ए एनु त्रीजु लक्षण गणाय। जेनी शास्त्र वासना धीरे धीरे ओछी थई जाए ये सद्गुरु विवेक चुडामणी लोक वासना तो होय पण आखरे तो सद्गुरुनी भूमिका में जे प्रवेश करे छे एनी शास्त्र वासना पण ओछी थई जाए बहु शास्त्रो पण पछी माणस ने विक्षेप करे। नरसिंह तो ठीक कहे छे ग्रंथ गड़बड़ करी वात न करी खरी बहु शास्त्र पण वासना छे आदि जगतगुरु शंकराचार्य सार पकड़ी ले पछी अंदर थी बस ए पण एक सद्गुरु नु लक्षण छे तमाम पछी तो एनामां ज बधा शास्त्रो आवी गया होय शास्त्रो ज निकलता होय अने पछी बहु शास्त्रो नी श्रम मां जवुं नथी पड़तुं परिश्रम मां उतरवुं नथी पड़तुं बधा शास्त्रो ज एवा आवे छे ए सद्गुरु। આવા ઘણા લક્ષણો છે ભાઈ એક લક્ષણ તો એવું છે આ તો બધી જુદી જુદી વિધાઓ છે એક લક્ષણ એવું પણ છે બહુ શિષ્યો ન બનાવે એ સદગુરુ આ પણ લક્ષણ છે સદગુરુ હા જે શરણે આવે જેનો ઉદ્ધાર દેખાતો એને જરૂર માર્ગદર્શન આપી દે કે ભાઈ તારી નૌકા આવે મારા એક ડચકારાથી મારી એક દ્રષ્ટિથી મારા એક મન તો વાત બરાબર બાકી સદગુરુઓની ભૂમિકામાં આ સૂત્ર પણ આવ્યું છે મહાપુરુષો સમજે મહાપુરુષોનો આ આચાર્યોના વાક્યો છે એ મહાપુરુષો સમજી સમજીને આ બધું બોલ્યા છે બહુ શિષ્યો એ પણ ક્યારેક મુશ્કેલી ઊભી કરે છે મને મને કોણે કલકત્તામાં કોઈ પૂછ્યું કે બાપુ તમે દીક્ષા આપો છો ઘણી જગ્યાએ પૂછે મેં કીધું મને કાંઈ દીક્ષામાં ખબર જ પડતી નથી હજી મારી દિશાનું કાંઈ મેળ પડતો નથી હું તમને ક્યાં દીક્ષા આપું આમ ફરીએ છીએ આમાંથી ક્યાંક જો દિશા મળી જાય તો પછી પણ ન મળે તો એ વાંધો નથી ફરવામાં મજા છે મેં તો મારી રીતે આમ એમ એમ કહી દીધું આપણને તો કંઈ આપ પણ ત્યાં તો એક મારે એક હતા એક મહાપુરુષ એણે વળી એવું નિવેદન કર્યું કે તમે ત્યાં શું પૂછવા ગયા એને શું દીક્ષામાં ખબર પડે લે બાપ દિશા બદલી જાય એનું નામ દીક્ષા આમ જાતા હતા એને બદલે આમ કોક વાળી દે એનું નામ દીક્ષા બીજું શું દીક્ષા મહાપુરુષો એ બધું કરી શકે વાળી શકે બહુ શિષ્યો બહુ મુશ્કેલ છે તો ભાઈ બધું સંભાળવું સદગુરુઓને જે વિધાઓ બતાવી છે એમાં આવું બધું આવ્યું છે નિર્વાણ જાયક ક્રોધ જાકર ભક્તિ અવશ્ય બસ કર ક્યારેક પોતાના શિષ્ય ઉપર ક્રોધ કર્યો હોય તો એ ક્રોધ પણ એને મુક્તિ આપે એવો ક્રોધ હોય એનું નામ સદગુરુ ક્યારેક ઠપકો આપે પોતાના શિષ્યને એક ભાઈ તું બરાબર નથી કરતો આવા અનેક લક્ષણો બતાવ્યા છે બાપ મારો કહેવાનો અર્થ એટલો જ છે મને તમને પ્રાણબળની સાથે જોડી દે એ પરમ તત્વની સાથે જોડી દે એવું કોઈ તત્વ એનું જ મારે શરણ એ જ મારો સાક્ષી
મારું પૂછવાનું ઠેકાણું એ જ બસ. બુદ્ધિના પ્રકાશમાં નક્કી થાય પછી, એક સત્ય નક્કી થઈ ગયું પછી મારે હવે ક્યાંય જવાની જરૂર નથી. ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સે, મારો સુરત મારો હિતે જ છું, મારું સારું કરનાર એ જ છે પ્રભવ, મારો પ્રભાવ, મારી ઉત્પત્તિ, મારો વિકાસ, મને મોટો કરશે, મને મને વિકસિત કરશે, મારી સાધના મને મારા સત્ય તરફ વધારે ને વધારે દોરી જશે એ કરનાર એક જ એ તત્વ છે પ્રભવ, એ જ મારું પરમ આશ્રય છે જે મને મોટો કરશે, મારી મારી આંતરિક સાધનાને વધારશે પ્રભવ. પ્રલય, મારો પ્રલય, મારા વિકારોને, મારા જીવનમાં ખોટી સૃષ્ટિ જે નિર્માણ થઈ ગઈ હશે એનો નાશ એ કરશે. સ્થાનમ, મારું એકમાત્ર બેસવાની જગ્યા એ છે, બીજું કોઈ મારે ઠેકાણું. એટલે તો કવિ કાગ લખે છે, ઠાકર અમને મેલમાં ઠેલી, તું છે એકલનો બેલી, અમે તારા અંગ કહેવાઈ, એ જીવન કોને આશરે જઈએ. અમે ક્યાં જઈએ બીજે, કોનો આશ્રય લઈએ. સ્થાન માત્ર એક છે, મારું નિધાન, મારો બધો જ ખજાનો એ છે મારી પાસે આટલો. મુજ અબડાને મોટી નિરાત્યું, શામળો ઘરેણું મારે સાચું રે, એકમાત્ર મારો ખજાનો મારો પ્રભુ છે. કોઈ મને ગમે તેટલું સમજાવે હું સ્વીકારીશ નહીં, કારણ કે મારો અનુભવ છે. ભક્તિ જેને કરવી હોય એને નારદ સૂત, નારદજીનું એક સૂત્ર સમજી લેવું. બહાર નારદ ભક્તિ સૂત્રમાં લખ્યું છે, વાદો નાવલંબ્ય, જેને ભજન કરવું હોય એને વાદ વિવાદમાં ઉતરવું નહીં. કોઈ કહે આમ તો હા ભાઈ એમ, ચાલો વાત પૂરી થઈ ગઈ, જાઓ તમે તમારે મારે, અમે હરિનામ જપીએ. ભક્તિ કરનારને તર્ક કરવાની છૂટ છે, પણ તર્ક સંવાદ માટે કરવો, વિવાદ માટે નહીં. તર્ક હારી જવા માટે કરવો, બીજાને હરાવવા માટે નહીં. વાદો નાવલંબ્ય, આ સૂત્ર નારદજીનું છે, વાદ વિવાદમાં ન જવું. મને કોઈ ગમે તે કહે, મારે કંઈ સિદ્ધ કરવાની જરૂર નથી, મારો ખજાનો આ છે. કોઈ માને ન માને, મારું જે સ્થાન છે એમ જે માણસના જીવનમાં નક્કી થાય, નિધાન મારું બીજ, મારું મૂળ આ છે, અમારું બીજ જ આ છે, આમાંથી અમે નીકળ્યા છીએ. આ જ મારું ઉદ્ગમ સ્થાન છે, આ જ મારું મૂળ છે, બીજ તત્વ આ છે કહેવાનો અર્થ. આવો સર્વભાવ જેના જીવનમાં જાગે એવો જીવ મને અત્યંત પ્રિય છે. સર્વભાવ ભજ કપટ તજી મોહી પરમ પ્રિય, ભગવાન કહે આવી રીતે જે મને ભજે છે એ મને અત્યંત પ્રિય છે. અને છેલ્લે બોલ્યા, સત્ય કહો ખગ તોહી સુચિ સેવક મમ પ્રાણ. હે કાગભૂસુંડી, હું સત્ય કહું છું કે પવિત્ર સેવક, પવિત્ર ભજન કરનારો એ મને પ્રાણ કરતા પણ પ્રિય છે. એવો વિચાર કરીને તું મને જ ભજ, પરિહરી આસ ભરોસા, તમામ આશાઓને છોડીને. યદા સર્વે પ્રમુચ્યંતે, એ ન્યાય કઠોપનિષદના ન્યાય, જેણે બધી જ આશાઓ છોડી દીધી છે, એકમાત્ર આશા રામની. મોર દાસ કહાય નર આશા, કરહી તો કહ હું કહાં વિશ્વાસા. ગોસ્વામીજીએ પ્રતિપાદન કર્યું છે, જે શરણાગત છે એને બીજાની આશા, બધી જ આશા છોડી દે અને બાકીના બધા જ ભરોસા છોડી દે. એક મારો ભરોસો, મારો મંત્ર, મારો ઈષ્ટ, મારો સદગુરુ, મારું શાસ્ત્ર, મારો સ્વભાવ, આ પાંચેયને હું સાચવી, કોઈની સાથે વાદ વિવાદમાં ઉતર્યા વગર હું મારા જીવનની નૌકાને ચલાવું. આવી રીતે જે મને ભજે છે એ મને પ્રાણ પ્રિય છે, એ અર્થમાં આખો પ્રસંગ ચાલ્યો. આ નિજ સિદ્ધાંત. સિદ્ધાંત સુનાવા, નિજ સુન મન ધારું
अब सुनु परमा बिमल मम पानी सत्य सुगम निगमा માં ભગવાને પોતાનો નિજ સિદ્ધાંત કહ્યો છે કે મને મારો ભક્ત મારો સેવક પવિત્ર બુદ્ધિવાન સુશીલ આવો સેવક મને અત્યંત પ્રિય છે અને જે કપટ છોડીને મને ભજ્યા કરે છે એકમાત્ર જેને મારો આશ્રય છે એ મને પ્રાણ પ્રિય છે આ મારો એક નિજ સિદ્ધાંત કાગભૂષુંડી મેં તને કહ્યો આની ચર્ચા આપણે 9 દિવસથી કરતા હતા બાપ ગઈકાલે કથાના ક્રમમાં આપણે બાલકાંડ પૂરો કર્યો પછી તો અયોધ્યાકાંડ આવે છે એમાં ભગવાન રામનો વનવાસ થયો ભગવાને ચિત્રકૂટમાં નિવાસ કર્યો પછી પાછળ મહારાજ દશરથજીનું મૃત્યુ થયું ભરતજી ચિત્રકૂટ આવ્યા અને પાદુકા લઈને અયોધ્યામાં નંદીગ્રામમાં નિવાસ કર્યો ભરતજીએ જગતને કહ્યું કે મારે સત્તાપતિ નથી થવું મારે સીતાપતિનો આશ્રય જોઈએ છે આ બે વિચારધારા છે સત્તાપતિ અને સીતાપતિ ઘણા માણસોને સીતાપતિનો આશ્રય જોઈએ છે અને ઘણાને સત્તાપતિ થવું છે ભરતજીએ સત્તાના પતિ થવાનું સ્વીકાર્યું નહીં પણ સીતાના પતિની પાદુકાનો આશ્રય કરવાનું સ્વીકાર્યું નંદીગ્રામમાં ભરતજી તપસ્વી બનીને રહેવા લાગ્યા ભગવાન ચિત્રકૂટમાં એમ કહે છે 13 વર્ષ સુધી રહ્યા પછી ભગવાને ત્યાંથી સ્થળાંતર કર્યું લોકો બધા ઓળખવા માંડ્યા અને જેને ઉદાસીન જીવન જીવવું હોય એને પછી લોકો બહુ ઓળખે પછી બહુ જ મુશ્કેલી પડે ગીતામાં લખ્યું છે અરતિર જન સંસદી શંકરાચાર્ય મહારાજ કહે છે એકાંતે સુખમાસ્યતામ ભગવાનને થયું હવે સ્થળાંતર કરીએ તો પ્રભુ ચિત્રકૂટથી આગળ વધ્યા અત્રિ અનસુયાને મળી વચ્ચેના મહાત્માઓને મળતા મળતા ભગવાન ગીધરાજ જટાયુની સાથે મૈત્રી કરી અને પંચવટીમાં આવ્યા પંચવટીમાં શૂર્પણખા આવી શૂર્પણખાને લક્ષ્મણજીએ દંડિત કરી ખરદૂષણને ચડાવ્યા શૂર્પણખાએ ખરદૂષણ લડવા આવ્યા તો પ્રભુએ એને વીરગતિ આપી શૂર્પણખા રાવણ પાસે ગઈ રાવણને ચડાવ્યો અને રાવણ જાનકીનું અપહરણ કરવા આવ્યો સીતા કોને નથી જોતા રાવણને પણ જોઈએ છે કોઈ પણ રીતે સીતાને પ્રાપ્ત કરવા પરંતુ રાવણમાં સૂતેલો ઈશ્વર છે એટલે એને સમજ નથી પડતી કે હું આ શું કરું છું કરી છલ મૂઢ હરી વૈદેહી છળ કપટ કરી અને એમણે વૈદેહીનું અપહરણ કર્યું ગીધરાજ જટાયુ જાણતો હતો કે રાવણને હું પહોંચી શકું નહીં પરંતુ મારા દેશની બહેન બેટીની કોઈ અપહરણ કરે તો મારે મારી શક્તિ પ્રમાણે એનો મુકાબલો કરવો જ જોઈએ આ ભારતીય સંસ્કૃતિનું સૂત્ર ગાંધીજીને ખબર હતી કે આ લાકડી મારા હાથમાં છે આનાથી કે અંગ્રેજો કેમ ભાગે લોકો તર્ક કરતા કે આટલી જેની પાસે મશીન ગનો આટલા બધા જેની પાસે શસ્ત્રો છતાં એક જ વસ્તુ મારે મારા રાષ્ટ્રનું કામ કરવું જોઈએ હું ના નિષ્ફળ જાઉં તો નિષ્ફળ પણ હું મારા પગલાને કેમ પાછો હટાવું દાંડી કૂચમાં નીકળ્યા ત્યારે પ્રતિજ્ઞા કરી નીકળ્યા તક મરી જઈશ બાકી પાછો નહીં આવું સાબરમતી જ્યાં સુધી આ દેશને મુક્ત ન કરાવો આ રાષ્ટ્ર ગૌરવ પાછું જટાયુમાં જેમ હતું એવું આપણામાં આવવું જોઈએ
જટાયુનો અર્થ થાય છે મારું આયુષ્ય મારામાં નથી, રામની જટામાં જેનું આયુષ્ય એનું નામ જટાયુ. મારું જિંદગી રામની જટામાં સમાયેલી છે અને એ જટા જ્યાં સુધી મારા ઉપર આમામ નહીં કરે ત્યાં સુધી રાવણ આવે કે ગમે તે આવે મને કોઈ મારી શકે એમ નથી. એ માણસ મેર્યો પણ ત્યારે પ્રભુએ પોતાની જટાથી ખોળામાં લઈને જટાયુને અમર કરવાની વાત કરી, ત્યારે જટાયુ કહ્યું કે નહીં મહારાજ બસ હવે મારે જવું. યુવાન ભાઈ બહેનોને રાષ્ટ્ર ગૌરવ માટે, રાષ્ટ્રની સભ્યતા માટે આમાં કોઈની આલોચના કરવા જઈએ તો આલોચનાથી કાંઈ બળતું જ નથી. દુનિયામાં ગમે તેટલી ધર્મની આલોચના થાય છે તો એ ધર્મ દિન દુના રાત ચોગુના આગળ વધે. આલોચનાનો પક્ષ છોડી માણસે સર્જનાત્મક કામ પોતપોતાની રીતે આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂ કરવું. ઘણા લોકો આલોચના કરે જ કરતા જ હોય છે, એથી કાંઈ થતું નથી. મને એક બહુ વિદ્વાન માણસ સાથે મારી ચર્ચા થતી, કહ્યું કે ભાઈ અમુક જગ્યાએ આટલી ચર્ચા આમ જ થાય છે, આ ખોટું છે આ ખોટું. એ વિદ્વાન બહુ સમજદાર, સમ્યક બુદ્ધિ જ નહીં હું માનું છું. એમણે એમ કહ્યું કે મેં એ વડીલને એવી સલાહ આપી કે તમે આખી જિંદગી આલોચના જ કરી, પરિણામ શું આવ્યું? તમે જે વસ્તુની આલોચના કરો છો એ વસ્તુ રોકાણી નિવૃત્તિ થતી જાય. સર્જનાત્મક કામ કરો યુવાન ભાઈ બહેનો, આપણે જ્યાં છીએ ત્યાં રહીને રાષ્ટ્રગૌરવ, મારા દેશની સભ્યતા, મારા દેશની બહેન બેટી, મારા દેશની સંસ્કૃતિ, મારો ધર્મ, આના માટે આપણામાં જેટલું હોય એટલું આપણે કરવું જોઈએ. સીધી વાત છે. જટાયુ દ્વારા પ્રેરણા મળે છે. જટાયુએ રાવણની સામે યુદ્ધ કર્યું, પાંખો કપાણી, અસહાય પડી ગયા, પણ જ્યાં સુધી શક્તિ હતી ત્યાં સુધી એ જટાયુ લડ્યો. રાવણ આ રીતે સીતાજીને લઈને ગયો છે, અશોક વાટિકામાં બેસાડ્યા છે. અહીં મૃગને મારીને પ્રભુ આવ્યા ત્યારે ખબર પડી કે સીતા નથી. પછી માનવ લીલા કરી ભગવાને, સીતાની શોધ કરતા કરતા જટાયુને મળી, માર્ગદર્શન મેળવી, કબંધનો ઉદ્ધાર કરી શબરીની પાસે પ્રભુ પધાર્યા. નાનામાં નાના પાત્રો રામાયણમાં જેટલા છે અને કોઈને રામ પાસે જવું ન પડ્યું, રામ જ એની પાસે ગયા. આ હતું ક્રાંતિકારી પગલું. સમર્થ રામ પાસે જાય બરાબર, ત્યાં રામ પણ ઈચ્છે કે તમારે સમર્થ છો આવો, પણ જે અસમર્થ છે એની પાસે તો હું જઈશ. અહલ્યા અસમર્થ રામ ગયા. જનકપુર સુધી તો ગયા એ અહલ્યાને, કારણ કે મિથિલામાં અહલ્યા છે, મિથિલા પ્રદેશમાં, એટલે ત્યાં સુધી ગયા. પણ પછી આગળ ન ગયા, પછી જનકને આવવું પડ્યું, કારણ કે જનક સમર્થ છે. જનક તમે અમારી પાસે આવો, અમે તમારી પાસે નહીં આવી, અહલ્યાઓની પાસે અમે જઈશું. કેવટોની પાસે રામ ગયા, કેવટને અયોધ્યા ન જવું પડ્યું. શબરીઓની પાસે રામ ગયા, સુગ્રીવોની પાસે રામ ગયા, પથ્થરોની પાસે રામ ગયા, રીંછ વાનરોની પાસે રામ ગયા. આ હતી ક્રાંતિ. ગમે તેવી મીટિંગ હોય ને, ગાંધીજી ઊભા થઈ જતા, મારે કુષ્ઠ રોગીની સેવા કરવાનો સમય થયો છે, મીટિંગમાં જે નિર્ણય લેવાય મને કહી દેજો, મારો સમય અત્યારે કુષ્ઠ રોગની સેવા માટે છે. આ જે નાનામાં નાના માણસ સુધી પહોંચવાની વાત અદ્ભુત હતી. ભગવાન રામે આ રીતે યાત્રા કરી, શબરીની પાસે આવ્યા, શબરીને ભક્તિ કહી અને એને દિવ્ય ગતિ આપી. ત્યાંથી પ્રભુ પંપા સરોવર આવ્યા, ત્યાં નારદની સાથે મુલાકાત થઈ. પ્રભુ નારદ સંવાદ કરી, મારુતિ મિલન પ્રસંગ, પુનિ સુગ્રીવ મિટાઈ, બાલી પ્રાણ કર ભંગ, કપિહિ તિલક કરી પ્રભુ કૃત, શૈલ પ્રવર્ષન વાસ, વરનન વર્ષા, શરદ અરુ રામ રોષ કપિત્રાસ. નારદજીને મળ્યા પછી પ્રભુ આગળ વધ્યા, કિસ્કિંધા તરફ ગયા છે. ઋષ્યમુખ પર્વત ઉપર હનુમાનજી હતા, એ પ્રભુની પાસે આવ્યા. હનુમાનજીના માધ્યમથી તુમ ઉપકાર સુગ્રીવહિ કિન્હા, રામ મિલાઈ રાજપદ દિનહા, તુમરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. હનુમાનજી દ્વારા સુગ્રીવ અને રામની મૈત્રી થઈ. વાલી પ્રાણ કર ભંગ, વાલીને શિક્ષા આપી.
वाले ये थोड़ा प्रश्नों के रहा। प्रभुए कहू के बस मारे तने जानकारी आपी थी कि तू धर्म नो मार्ग चूक्यो छो, मारु आववानु थयु छे धर्म संस्थापनार्थाय। हवे तने समझाई गयु एटले वात पूरी थई गई। तमे ठपको क्या सुधी आपो मुनिम ने, ज्यां सुधी हिसाब में गोटाळो होय, पण ताळो मळी गयो, तमारी राशि मळी गई एक पैसो, एटले तमे पछी एने छूटो करी दो मुनिम ने, तो पछी तमे एने ठपको ना आपो। एम ज्यारे वाली ने समझायुं ત્યારે પ્રભુએ કીધું, હવે મારે તને મારવો જ નથી, હું કઈ મારવા નીકળ્યો જ નથી, સુગ્રીવ કરતા તું બળવાન છો, તું મને વધારે, તારી શક્તિ જો આ માર્ગે વળે તો બહુ જ રાષ્ટ્ર માટે ઉપયોગી થાય એમ છે, મારે તને મારવો નથી, સ્પષ્ટ લખ્યું છે માનસમાં, અચલ કરો તનુ રાખો પ્રાણા, બાલી કહા સુનુ કૃપા નિધાના। વાલીએ કહ્યું, મહારાજ એ તો આપની કરુણા છે કે આપ મને અચલ કરવા માંગો છો, આપે મને જાગૃત કર્યો, પણ હવે મહારાજ હું જીવ છું, વળી પાછા તમે જાઓ ને ક્યાંક ભૂલો પડી જાઉં, એના કરતાં હવે મારે પ્રાણ ત્યાગ કરવો છે, મારા દીકરાનું ધ્યાન રાખજો, મારામાં જે બુદ્ધિ, મારામાં જે સામર્થ્ય અને મારી પાસે જે સમૃદ્ધિ હતી એનો અભિમાન મને આવ્યો એ મારા દીકરામાં ન આવે એનું હે હરિ ધ્યાન રાખજો। આમ કહીને વાલીએ, હું રામાયણમાં કયા કરું છું, કન્યાદાન તો બધા બાપ કરે, પણ રામાયણમાં આ પ્રસંગ એવો જેમાં વાલીએ પોતાનું કુમારદાન કર્યું, દીકરાને હરિ સાથે પરણાવ્યો, દીકરીને તો શ્રેષ્ઠ સાથે બધા પરણાવે, પણ યહ તનય મમ સમ વિનય બલ કલ્યાણ પ્રદ પ્રભુ ગહિબાહ સુર નર નાહ આપન દાસ અંગદ કીજીએ, અંગદને હરિ સાથે પરણાય। બાલી પ્રાણ કર ભંગ કપિહિ તિલક કઈ પ્રભુકૃત, સુગ્રીવને રાજ્યાભિષેક કર્યો, અંગદને યુવરાજ પદ આપી, પ્રભુ ઉદાસીન વ્રતમાં છે એટલે ચાતુર્માસ કર્યો, ચાર મહિના પૂરા થયા, હનુમાનજીએ સુગ્રીવને જાગૃત કર્યા, યોજના બનાવી અને રીંછ અને વાંદરાઓને દશેય દિશાઓમાં સીતાજીની શોધ માટે મોકલ્યા, એમાં દક્ષિણ દિશામાં જે ટુકડી મોકલી એમાં હનુમાનજી પણ છે, અંગદ આગેવાન હનુમાનજી પાછળ છે, આ ટુકડી ગઈ છે, સ્વયં પ્રભા પાસેથી માર્ગદર્શન મેળવી સમુદ્રને કિનારે જાનકીની શોધ કરતા કરતા પહોંચે છે। ઘણો સમય વીત્યો, ક્યાંય સમાચાર મળતા નથી, મળે છે તો સમુદ્ર પાર સીતા એવા સમાચાર, હવે કોણ જાય, સંપાતીએ હિંમત આપી અને પછી જામવંતે હનુમાનજીને કહ્યું કે હનુમાનજી તમારું જીવન રામ કાર્ય માટે છે, તમે ચૂપ કેમ છો, અને એ વખતે હનુમાનજી પર્વતાકાર બન્યા છે, મિત્રો જય જયકાર કરવા લાગ્યા, એકવાર જય જયકાર બોલીએ હનુમાનજી મહારાજ કી જય। બાળ બુદ્ધિ અને વિદ્યાનું એક મોટું વિસ્તરિત રૂપ એટલે હનુમાન, પ્રજ્ઞા આકાશને આંબે એવી, બલ આકાશને ટેકો દે એવું, અને વિદ્યા જીવનને બંધનમાંથી મુક્તિ આપે એવી, આવું જે હનુમાનજીનું પ્રાણ સ્વરૂપ એ વિસ્તૃત થયું। હનુમાનજી મહારાજ બધા મિત્રોને આશ્વાસન આપી જાનકીની ખોજ માટે સમુદ્ર નાંગવા માટે નીકળે છે, રસ્તામાં આવતા વિઘ્નોને પાર કરતા હનુમાનજી લંકામાં પ્રવેશ કરીને એક એક ઘરમાં તલાશી લેવા લાગ્યા। તુલસીજી લખે છે, મંદિર મંદિર પ્રતિ કરી શોધા, દેખે જહાં તહાં અગણિત જોધા, ગયે ઉદસાનન મંદિર માહી, હરિ વિચિત્ર કહી જાત સુનાહિ, ભવન એક પુનિ દીખ સુહાવા, હરિ મંદિર તહ ભિન્ન બનાવા, કરે કપિલાગા તેહી સમય વિભીષણ, અલંકા નિશિ ચરણી કરનિવાસા, કહાં સજ્જન કરવાસા। વિભીષણને હનુમાનજી મળ્યા છે, કર્મ કુશળતાનો પાઠ ભણાવ્યો વિભીષણે, યોગ કર્મસુ કૌશલમ,
जुगति विभीषण सकल सुनाई हनुमान जी महाराज अशोक वाटिका में माँ जानकी ना दर्शन करे छे माँ बहु राजी थया आशीर्वाद आपवा लाग्या अजर अमर गुण निधि सुत हो करहु बहुत रघुनायक छो अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुबरि के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुबरपुर जाई जहाँ जन्म हरि और देवता चीतन धरही हनुमंत से सर्व सुख श्री हनुमान जी महाराज ने जानकी जी आशीर्वाद आप्या मधुर मधुर फल खाधा राक्षस मां मेघनाद आवी हनुमान जी ने बांधी लंका में लई गयो रावण ने समझावानी कोशिश गुरु की करुणा तमे जुओ हनुमान जी रावण ना गुरु छे शंकर नो अवतार छे शंकर रावण ना गुरु छे हवे शंकर ने आम एना गुरु पण रावण एने बहु माने नहीं ए तो कैलास ऊंचो करीने दुनिया ने कहता था कि मारा गुरु ऊपर बैठा छे एने कोई ओळखतुं नहोतुं एटले मैं कैलास ऊंचो कर्यो एटले मारा गुरु ने बधा ओळखवा मांड्या आवो ई चेलो हतो ए मारा गुरु ने कोई नहोतुं ई तो मैं एने ऊंचे लाव्या एवुं घणा चेला कहता होय આમ ગુરુને કોઈ ઓળખતું નહોતું પણ અમે જ્યારે કંઠી બંધાવીને પછી ગુરુ ઊંચે આવ્યો અરે મૂરખ રાવણ આવો ચેલો હતો પણ છતાંય ગુરુ કેટલો દયાળુ વાંદરાનું રૂપ લઈને એને સમજાવવા ગયો કારણ કે આમ જઈશ તો એ મને માનતો નથી એમ કહે છે કે હવે તમે કેવા ગુરુ મેં તો તમને ઊંચા ચડાવ્યા બસ હવે પૂરું થઈ ગયું હવે તમારે મને કંઈ કહેવાની જરૂર નથી વેદ મને આવડે છે એમ નહીં વેદ સાચા કે ખોટા એ નક્કી કરવા બ્રહ્મા મારી પાસે આવે છે કે ભાઈ હું બોલ્યો એ બરાબર છે હું કહું બરાબર ત્યારે બ્રહ્મા જાય તમારી પાસે મારે કંઈ આ રૂપમાં જઈશ તો નહીં માનશે એટલા માટે બંદરનું રૂપ લઈને ગયા હનુમાનજી મહારાજ એને સમજાવવા માટે સમજાવવા માટે ગુરુએ કેવી કરુણા કરી બિનતી કરો જોગી કર રાવણ સુનહુ માનત જી મોર સિંહા હું હાથ જોડીને તને વિનંતી કરું છું અભિમાન છોડી અને મારી શિખામણ તું માન આ ગુરુ કૃપા માન્યો નહીં રાવણ લંકા દહન થયું આમ તો લંકા બાળી એના ઘણા કારણો આમ તો ગામ કોઈનું બાળવું એ કંઈ સાધુનું કામ ન કહેવાય ગામ બળતું હોય તો બચાવવું એ સાધુ વૃત્તિ હવે હનુમાનજી મહારાજ પોતે સંત છે અને એ ગામ બાળે એ તો કંઈ બરાબર લાગતું નથી હનુમાનજીને કોઈ પૂછ્યું તમે લંકા બાળી આ કંઈ તમારા સાધુતાની સાથે શોભે છે હનુમાનજીએ કહ્યું કે ભાઈ અમુક વસ્તુ બાળો તો પુણ્ય થાય અમુકને ન બાળો તો પેલું ગણાય જીવતાને બાળો તો પાપ લાગે જીવતાને આપણે બાળીએ તો પાપ જ કહેવાય ને સીધી વાત પણ મરેલાને ન બાળીએ એ પણ પાપ છે આ લંકા આખી મરેલી છે એમ નમ સડતું તું બધું દુર્ગંધ મારતું તું એટલે મને એમ થયું કે આવ્યો છું તો અગ્નિ સંસ્કાર કરી નાખો મરેલાને કોઈ બાળે નહીં તો બરાબર નહીં ઢગલો પડ્યો રહે તો શું થાય સામૂહિક અગ્નિ સંસ્કાર કમસે કમ કરી નાખો એટલે હનુમાનજી કહે મેં એટલા માટે બાળ્યા કારણ કે આ મરદા જ જગતમાં 14 જણા જીવતા હોય તો એ મરેલા છે 14 જણા જીવતા મરેલા એવું અંગદ બોલ્યા છે કૌલ કામ બસ કૃપણ બિમૂઢા અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા સદા રોગ બસ સંતત ક્રોધી વિષ્ણુ વિમુખ શ્રુત સંત વિરોધી તનુ પોષક નિંદક અગખાની જીવત સવ સમ 14 પ્રાણી આ 14 જણા મરેલા
भले श्वास लेते हो, जमत हो, सूत हो, फिल्म जो गमे चार तो फरते हो, आ चौदह लक्षणों में एकादू लक्षण जो एट समझवा भाई ना अग्नि संस्कार बाकी है। कौल मणस मरेलो गणाय, कामवश अति भोगी मणस मरेलो, अति भोगी पर अपना देश में हथियार उपाड़वा मनाई है, मरेलो है शू मार, मृत्यु पाल विषयों ने मारी नाखो, मरेला ऊपर तलवारों मार्या करवी ए भारतीय परंपरा। कामवश कृपण अति लोभी, लोभी एटले जाम एवो लोभी के जेने मराय नहीं मरी गयो, अति लोभी ने मराय, लोभी ने सपनो आयु लोभी ने, एटले सपना में नदी ने किनारे फरवा गयो, फरता फरता ने ठेस वागी, ठेस वागी तो आम पत्थर आम उड़ियो, नख निकली गयो, पत्थर आम गयो, नख आम गयो, પણ પછી એમ થયું કે શું છે, ત્યાં કંઈક ચળકતું જોયું એટલે સોનાનું કડું જોયું, એ માટી આમ કરીને કડું ખેંચ્યું, જ્યાં તો સ્વર્ણ રત્નોનો આખો કળશ નીકળ્યો સપનામાં, લોભિયાના સપના એ આવા જ આવે, બહુ રાજી થઈ ગયું। એમાં એક કવિરાજ આમથી નીકળ્યો ને એણે આ જોયું, આ માણસને સપનામાં જ બધું, કવિ સપનામાં આવ્યો, શાબાસ દાતાર શાબાસ, અમને એમ હતું કે કર્ણ ગયો ઈ ગયો નહીં પણ હજી છે, ધન્ય છે ધન્ય છે એમ કહીને બિરદાયો। પહેલાને થયું કે જો આ કવિને હું થોડાક આમાંથી રૂપિયા નહીં આપું તો રાજાને વાત કરશે, રાજાના પ્રદેશમાંથી મળેલી આ સમૃદ્ધિ છે રાજા ઉપાડી જશે, એના કરતાં આનું મોઢું બંધ કરી દઉં, એટલે જે ચરું નીકળ સપનામાં જ બધું હા સરખો કરી અને થોડાક રત્નો કે જે કાંઈ હતા એ ખોબો ભરીને આમ આપવા જાય, ત્યાં સવારના પાંચ વાગેલા, પાંચ વાગ્યાનો જાગવાનો નિયમ હતો, સપનું ચાલતું હતું અને આમ આપવા જતો હતો ત્યાં એની પત્ની એને જગાડ્યો કે તમે જાગો, એ જાગો, જાગી ગયો તો એટલો રાજી થયો, એની પત્નીને કીધું કે 40 વર્ષથી આપણા લગ્ન થયા પણ આજ તે બહુ જ ઉત્તમ કામ કર્યું, તે મને જગાડ્યો ન હોત તો હમણાં ખૂબો ભરીને પહેલાના આપી દેત, બહુ રૂડું કામ કર્યું, શું આપી દેત, શું આપતા હતા તમે, એ કવિરાજ બોલતા હતા અને મેં એને ખૂબો ભરીને આપવાનું નક્કી કર્યું પણ તે સારું થયું, સપનામાં જે ન આપે એ જીવતા બધા મરેલા છે, મરેલા છે। પેલું કોણ આપણા સાહિત્યકારો શું કે, પેલું શું ભાઈ ઢોળાઈ ગયું હતું ટિંચર, હા શું કે ટિંચર આયોડિનની બોટલ હતી ઢોળાઈ ગઈ, એ લોભિયાએ જોયું કે અરે આ તો હાવ ખોટે ખોટું ઢોળાઈ જાય, છોકરાને કીધું ચાકુ લાવ, ચાકુ લાવીને પોતાની આંગળી કાપી પછી ત્યાંથી લઈ લઈને લગાડી દીધું, આ સાવ ખોટે ખોટું એનો ઉપયોગ ન થાય, આ બધા માણસ નહીં પણ મળા। કોલ કામ વસ કૃપણ લોભી મરેલો ગણાય, કોલ કામ બસ કૃપણ બિમૂઢા વિમૂઢ મૂરખ મહામૂઢ, ભયંકર મૂર્ખતા જેનામાં પડી હોય મરેલો કહેવાય, બિમૂઢા અતિ દરિદ્ર અત્યંત દરિદ્ર, પછી પૈસા ન હોય એ રીતનું દરિદ્ર નહીં પણ વચનનો દરિદ્ર, વિચારનો દરિદ્ર, સંકલ્પનો દરિદ્ર, આવો માણસ મરેલો ગણાય, અતિ દરિદ્ર અજસી, જગતમાં જેને બદનામી મળી હોય મરેલો માણસ, અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા અત્યંત વૃદ્ધ, વૃદ્ધનો અર્થ સંસ્કૃતમાં જુદો થાય, વૃદ્ધ એટલે વૃદ્ધિ પામેલું, જેની પ્રજ્ઞા વધી ગઈ, વાળ સફેદ થઈ જાય એને શાસ્ત્રકારો વૃદ્ધ નથી કહેતા, કાલિદાસને સ્પષ્ટ લખવું પડ્યું વૃદ્ધત્વમ જરસા વિના, ઘડપણ વગરની જે વૃદ્ધિ થાય, પ્રજ્ઞા અનુભવ સમજ દાર્શનિકતા જેની વધી ગઈ એ વૃદ્ધ, પણ જેનું અનુભવ વધ્યો નહીં, જેનું દર્શન વધ્યું નહીં અને અતિ દરિદ્ર અતિ વૃદ્ધ બન્યો છે, એ પછી જીવતા મરેલા સમાન, સદા રોગ વશ સંતત કરોદી, સતત રોગમાં જ પડ્યો છે, રોગો એ ઘેરેલો છે, માણસ મરેલો ગણાય એને મરાય નહીં, એની સેવા કરાય, ઉપચાર કરાય, બાકી એને એના ઉપર એની હત્યા ન કરાય, કારણ કે એ મૃતક જ છે। સદા રોગ બસ સંતત ક્રોધી, ચોવીસે કલાક ખીજ કરનારો, ક્રોધ કરનારો સતત ચોવીસે કલાક રોષમાં જ બેઠો હોય,
મરેલો છે. ઘણા લોકો એમ કહે ને અમને ક્યારેક ક્યારેક ખીચ ચડે, ખોટા છે, સાવ ખોટા. અમને ક્યારેક ક્યારેક ક્રોધ આવે, ખોટું છે. ક્યારેક ક્યારેક આવ્યો એનો અર્થ એમ છે કે અંદર તો પડ્યો જ છે. એ બાપ, કૂવો ખાલી હોય એમાં ગમે તેટલી મોટર મૂકો તો પાણી નીકળે જ નહીં. પાણી તો જ નીકળે કે અંદર પાણી હોય. એમ ક્યારેક ક્યારેક ક્રોધ આવે એને સમજી લેવાનું કે કૂવામાં પાણી ભર્યું છે, મોટર નહોતી મૂકાણી એટલે નહોતું નીકળતું. અવસર આવે એટલે ક્રોધ નીકળે. ગટરમાં ગંદકી વહે જ છે, પણ ક્યારેક ઢાંકણું ખોલીએ ત્યારે ખબર પડે ગંદકી કેવી, અને કાં તો ગટર ઓવરફ્લો થાય ત્યારે ખબર. એમ આપણામાં વિકારો ફરતા જ હોય છે. એ તો અવસર આવે ત્યારે બધા પ્રગટે છે. સદા રોગવશ સંતત ક્રોધી વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી. ભગવાન વિષ્ણુનો વિરોધી, શ્રીહરિનો વિરોધી, શાસ્ત્રનો વિરોધી મરેલો ગણાય. તનુ પોષક કેવલ શરીર ઉપર કેન્દ્રિત, તનુ પોષક નિંદક, બીજાની નિંદા જ કરનારો અને આખું જીવન પાપમાં વિતાવનાર આ 14 જણા મરેલા છે. હનુમાનજી કહે મરેલાનો સંસ્કાર કરવો એ સાધુનું કામ છે, પુણ્ય. લંકામાં બધા આવા જ રહે છે, માટે મેં એને સળગાયા. કોઈએ કીધું કે હજી આ વાત બહુ તર્ક સહિત ગળે નથી ઉતરતી, તો હનુમાનજી કીધું બીજું કારણ સળગાવ. લંકા શેની છે? બોલે સોનાની. જેને બહુ જ મોટા રોગ થયા હોય એને પછી માણસો સુવર્ણ ભસ્મ આપે. સ્વર્ણ ભસ્મ જો એને આપવામાં આવે તો રોગ મટે. આ મહારોગી રાવણ, એને કોઈ ઈલાજ કોઈ ઔષધિ કામે નહોતી લાગતી, એટલે હનુમાનજીને થયું કે આ લંકાને બાળીને સ્વર્ણ ભસ્મ બનાવો અને એનાથી જો રાવણ સુધરે તો પૂર દહી ના ઘેવું બહુરી પયોતી. લંકાને બાળી હનુમાનજી મહારાજ મા પાસેથી ચૂડામણી લઈ રામજીની પાસે આવ્યા. ભગવાને ચતુરંગીની સેના, ભગવાને સેનાને લીધી છે. આન સૌ સમુદ્રને કિનારે આવ્યા. અહીં રાવણને લંકા દહન પછી વિભીષણે સમજાવવાની કોશિશ કરી, રાવણ માન્યો નહીં, વિભીષણને કાઢી મૂક્યા. વિભીષણે કહ્યું કે હું સત્તાને શરણે નથી જતો, હું સત્યને શરણે જાઉં છું. કોઈ ગેરસમજ ન કરશો, બહુ સ્પષ્ટ બોલ્યા છે વિભીષણ. વિભીષણના નિર્ણય ઉપર ઘણા લોકો રામાયણના પૂર્વાપર સંબંધોને જોયા વગર આક્ષેપ કરે છે. કોઈ પણ ગ્રંથના ઉપર કંઈ પણ કહેતા પહેલાં બહુ જ પૂર્વાપર સંબંધનો વિચાર કરવો જોઈએ. આ માણસને કોઈ દગો નથી કર્યો, આ માણસે ખરા સમયે અહીંયા કોઈ રાજનીતિ નથી. એમણે સ્પષ્ટ કહ્યું છે કે રાજન, મારે જો સત્તા જ જોઈતી હોત તો હું તમારી સાથે જ રહેત, કારણ કે સત્તા મારા પાસે છે. તમારા રાજ્યમાં હું મહત્વનું મંત્રી પદ ધરાવું છું, વિભીષણ કહે. પણ આજ હું સત્તાને ત્યાગી રામ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ વશ તોરી હું સત્યને શરણે જાઉં. અને સત્યને શરણે જવા એ કોઈ રાજનીતિ નથી, એ તો રામનીતિ છે, એ તો પ્રભુની નીતિ છે. સત્યને શરણે જવું એ તો સૌનો સ્વધર્મ છે, સૌનો સ્વભાવ છે. વિભીષણ ભગવાનની શરણે આવ્યા. પ્રભુએ એને સ્વીકારી સાધુતા પ્રદાન કરી છે, ધન્ય બનાવ્યો છે. રાવણને માર્યા પહેલા લંકા આપી. પછી તો થયું કે હવે કેમ સામે કિનારે જવું, ત્યારે મત પડ્યો કે ભાઈ 3 દિવસ પ્રભુ તમે ઉપવાસ કરો અને સમુદ્રને વિનંતી કરો, એ માને તો આપણે બળનો ઉપયોગ ન કરવો. 3 દિવસ પ્રભુ બેઠા, વચ્ચે શુકોની કથા આવી. 3 દિવસ થયા અને સમુદ્રએ કોઈ નમતું ના આપ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે સઠ સન બિનય કુટિલ સન પ્રીતિ, સહજ કૃપણ સન સુંદર નીતિ, મમતા રત સન જ્ઞાન કહાની. આ બધાની સાથે અમુક વસ્તુ સફળ થતી નથી, માટે લક્ષ્મણ હવે સમુદ્રને દંડ આપવો પડશે. સમુદ્ર સમજી ગયા, બ્રાહ્મણનું રૂપ લઈને શરણ આવ્યા છે. પ્રસ્તાવ મૂક્યો, મહારાજ તમે મને સળગાવી દેશો તો અસંખ્ય જળચર જીવોનો નાશ થશે, તમે સેતુ બનાવો. તમારી સેનામાં નલનીલ નામના વાનર છે, એની વિદ્યાનો સદુપયોગ જોડવા માટે કરો. તમારી સેનામાં ભગવાને તમે જુઓ જેટલા એની પાસે માણસો છે એનામાં જે જે વિશિષ્ટ વસ્તુ છે એ બધાનો સદુપયોગ કરાય, એની આખી યોજના આવે. લક્ષ્મણજીને મૂર્છા બુર્છા આવે નહીં, પોતે કાળનો અવતાર છે. કાળને કોણ મારે? પોતે સાક્ષાત કાળનો અવતાર, એને વળી ઇન્દ્રજીત શું બાણ મારે? પણ આ પ્રભુની યોજના હતી કે લંકાની અંદર એક વૈદ છે ને એટલો મોટો વૈદ
આટલો મોટો ડોક્ટર લંકામાં, પણ એની પ્રેક્ટિસ જ ચાલે નહીં. સાવ એમને બેસી રહે બિચારો લંકામાં, કારણ કે લંકામાં જેટલા રહેતા હતા એ રોગી હતા, પણ રોગ કબૂલ જ નહોતા કરતા. પેલો ડોક્ટર બિચારો કરે શું? ભગવાનને થયું કે આટલી મોટી વિદ્યા આની છે, આનો સદુપયોગ થવો જોઈએ, એટલે લીલા કરી. લક્ષ્મણ મૂર્છામાં પડે, પછી જામવંત કહે, સુષેણને લઈ આવે, હનુમાનજી સંજીવની લાવે અને એનો રસ પાય. એક વૈદની વિદ્યાને જગત ઉપયોગી બનાવવાનું રામનું આ પગલું. જેનામાં જે જે ક્ષમતા હોય એ બધાની ક્ષમતાનો સદુપયોગ કર્યો. નલનીલમાં સેતુ બનાવવાની ક્ષમતા છે, ભગવાને આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને સેતુબંધનો નિર્ણય લેવાયો. સમુદ્ર પોતાના સ્થાનમાં, લંકાકાંડના આરંભમાં સેતુ નિર્માણ થયો. જોડવાની પ્રવૃત્તિ પ્રભુ રામની. ભગવાનને થયું કે મારી ઈચ્છા છે અહીં રામેશ્વરની સ્થાપના કરીએ. ભગવાન શિવનું સ્થાપન કરવાનો નિર્ણય લેવાયો અને ઋષિ મુનિઓ આવ્યા, વેદ મંત્રો સાથે ભગવાન રામેશ્વરની સ્થાપના થઈ, જય જયકાર થયો. બોલીએ રામેશ્વર ભગવાન કી જય. રામેશ્વરનો એક અર્થ થાય, સંસ્કૃતના સમાસો દ્વારા જુદા જુદા અર્થ થાય, પણ એક અર્થ એવો થાય કે રામના ઈશ્વર, એ રામ રામેશ્વર. રામના ઈશ્વર કોણ? આપણે શું બોલીએ? સેતુબંધ રામેશ્વર. એનો અર્થ એમ થયો કે રામનો ઈશ્વર સેતુબંધ છે. સમાજમાં જે જોડવાની પ્રવૃત્તિ કરશે એ રામનો ઈશ્વર છે. સેતુ જ રામનો ઈશ્વર છે, જોડવાની પ્રવૃત્તિ જ રામનું ઈશ્વર તત્વ છે. રામ એને ભજે છે. તમે સમાજને જોડો, ક્યાંય વિગ્રહનો કોઈ પણ નામે ક્યાંય વિઘટન ન થવું જોઈએ. આ છે સેતુબંધ. ઋષિમુનિઓએ સ્થાપના કરાવી, શિવજીની સ્તુતિ કરી છે અને પછી આખી સેના લંકામાં પ્રવેશ કરે છે. સુબેલ પર પ્રભુનો ઉતારો, રાવણનો રસભંગ કરી પોતાનું આગમન બતાવ્યું. બીજે દિવસે વળી ભગવાનને થયું કે એક વખત હજી રાવણને સમજાવીએ તો આપણે યુદ્ધ નથી કરવું. અંગદને મોકલ્યા, રાવણ માન્યો નહીં, યુદ્ધ અનિવાર્ય બન્યું. બહુ જ ભયંકર સંઘર્ષ થયો. ઇન્દ્રજીતે લક્ષ્મણજીને મૂર્છા આપી, મૂર્છિત થયા. હનુમાનજી સંજીવની લાવ્યા, લક્ષ્મણજી જાગૃત થયા. પછી કુંભકર્ણ આવ્યો, કુંભકર્ણને વીરગતિ આપી. ઇન્દ્રજીતને લક્ષ્મણજીએ માર્યો. એક પછી એક રાક્ષસો મરવા લાગ્યા. રાવણ ખૂબ લડ્યો. ભગવાને અનેક વાર મસ્તકો અને ભુજાઓ કાપી, પણ મરતો નથી. છેવટે 31 બાણ ચડાવ્યા પ્રભુએ, 10 માથા, 20 ભુજા અને 31 નાભીમાં. ગુલાબના ફૂલ ઉપરથી તોડ્યા કરીએ તો એ રોજ સવારે બીજું ગુલાબ આવે. ફૂલો આવ્યા જ કરે, પણ ગુલાબનો નાશ કરવો હોય તેના મૂળને કાઢી નાખવું જોઈએ. એમ રાવણના માથાઓ વધતા જ જતા હતા. એટલે વિભીષણે કહ્યું કે એની નાભીમાં બાણ મારો, મૂળમાં બાણ મારો. 31 બાણ નાભીમાં વાગ્યું. રાવણ ધરતી ઉપર પડ્યો છે અને છેલ્લી વાર રામ ક્યાં છે એમ કરીને ધરતી ઉપર પડ્યો. સંસારમાં રામનો વિજય થયો, જય જયકાર થયો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. વિભીષણને રાજ્ય મળ્યું, સીતાજી પ્રભુને પાછા પ્રાપ્ત થયા, દેવતાઓએ સ્તુતિ કરી અને પછી તો પુષ્પક લઈને પ્રભુ અયોધ્યા તરફ યાત્રા કરે છે. હનુમાનજી અયોધ્યા જઈને ભરતજીને સમાચાર આપે છે. અહીં પ્રભુનું વિમાન ઋષિમુનિઓને મળતા મળતા, કેવટાદીને, આદિવાસીઓને, ગિરિવનવાસીઓને, આ બધાને મળતા મળતા શ્રીહરિ અયોધ્યા પધારે છે. વિમાન ઉતર્યું, આખી અયોધ્યા ઉમટી છે. ભગવાનને ભરત મળ્યા, શત્રુઘ્ન આ બધા જ મળ્યા, ગુરુદેવ. અને આટલી બધી સંખ્યાને જોઈ ભગવાનને થયું કે 14 વર્ષનો આ લોકોની સાધના છે, બધાનો સાક્ષાત્કાર સફળ કરું. તેથી હરિએ અનેક રૂપો ધારણ કર્યા. તુલસીદાસજીએ લખી નાખ્યું, અમિત રૂપ પ્રગટે તેહિ કાલા, જથા જોગ મિલે સબહિ કૃપાલા. અમિત રૂપ ધારણ કરી સૌને પ્રભુએ બ્રહ્મ સાક્ષાત્કાર કરાવ્યો છે. ભવન પધાર્યા પ્રભુ,
वशिष्ठ जी ब्राह्मणों ने पूछी ने निर्णय आप्यो हवे विलंब न करिए आजे ज रात तिलक करिए स्नान थयुं छे दिव्य वस्त्र अलंकार धारण थया राज्यारोहणनी सवारी निकली दिव्य सिंहासन पधरायु भगवान राम ने आदेश थयो वशिष्ठ द्वारा आप गादी पर विराजमान था पोतानी प्रजा ने प्रणाम करी सूर्य भगवान ने प्रणाम करी धरती ने आदर आपी गुरुदेव ने माताओं ने वंदन करी भगवान गादी पर बैठा वाम भागे जानकी जी ने विश्व ने राम राज्य आपता गुरुदेवे राज तिलक करी प्रथम तिलक वशिष्ठ मुनि कीन्हा उनि सब विप्रह आय सुदीन्हा सुतहिं बिलोई हरषि महतारी बार बार आरती उतारी सुतहिं बिलोई विश्व ने राम राज्य आपता भगवान ने राज तिलक करी वशिष्ठ जी अन जगत में जय जयकार थयो एक बार भाव और श्रद्धा बोलिए राजा राम चंद्र भगवान की जय श्री सीताराम जी महाराज की जय अयोध्या धाम की जय सरजू मैया की जय चारों भैया की जय भारत माता की जय हर हर महादेव राज्याभिषेक थयो माताओए आरती उतारी चारे वेदों पधार्या प्रभुनी स्तुति करी ब्रह्मलोक गया कैलासपति महादेव आवी अने भगवान नी स्तुति करी भक्ति नु वरदान मेळवी कैलास गया साथे आवेला मित्रों ने निवास आप्यो छ महीना वीत्या बधाने पछी विदाय आपी एक हनुमान जी रोकाया राम राज्यनु सुंदर वर्णन कर्यु केटलु प्रासंगिक वर्णन छे रामायणमां राम राज्य केवु हतु राम राज्य राम राज्यनी वातो आपणे करिए तो केवु करवु जोईए आ बधा ताळा उघाडवानी चावीओ तुलसीना शास्त्रमां लखी छे दिव्य राम राज्यनी स्थापना थई कोई कोईनी साथे वैर करतु नथी कोई दरिद्र नथी कोई दुखी नथी कोई दीन नथी कोई अविद्वान नथी कोई मूढ़ नथी अद्भुत सब पोतपोताना धर्म प्रमाणे मर्यादा थी दिव्य जीवन जीवे छे व्यापारियों केवा हता मंत्रियो प्रजा के बधानु विशद वर्णन कर्यु छे काल वीत्यो छे जानकी जीए बे पुत्रों ने जन्म आप्यो त्रणेय भाईओ ने त्यां पण बे बे पुत्रों प्रगट्या छे अयोध्याना वारसदारोना नाम आपी अने पछी राम कथा ने त्या रोकी दीधी तुलसीना रामचरितमानसमां लवकुशनी कथा नथी बीजी वार सीताजीनो त्याग अने ए जे विवादनो प्रसंग अपवादनो प्रसंग एने तुलसीदासजीए स्पर्श नथी करे मानसना 700 पानमां लवकुश कांड नथी राम ने सीता लोकहृदयमां बिराजमान थया पछी हवे मारे जुदा नथी पाड़वा लोको माटे ये प्रसंग जरूरी नथी एटले तुलसी कहे लोकहृदयमां आ छबी कायम रहे सीता अने रामनुं अखंड स्वरूप राज्याभिषेकनी आ दिव्य लीला कही पछी रामायणमां जे कथा रामचरितमानसमां जे कथा छे ए काकभूषुंडीजीनुं चरित्र छे एमा गरुड़जीना प्रश्नों जवाब में भुसुंडीजीए पोतानी आत्मकथा कही है अने एमा जे एक प्रसंग कहो ए प्रसंगनो एक अंश आ कथा में मारी व्यासगादीए तमारी पासे मूक्यो अब सुनु परम विमल मम बानी सत्य सुगम निगमादि बखानी निज सिद्धांत सुनावहु तो ही सुनु मन धरु सब तजी भजु मोही आ पंक्तियों द्वारा एक बे दोहानो प्रसंग तमारा सन्मुख प्रधान विषय तरीके राख्यो पछी तो काकभूषुंडी जीए सात प्रश्नों पूछा काकभूषुंडी ने गरुड़ जीए ए सात प्रश्नों ना उत्तरो आप्या अन पछी राम कथा शंकर भगवाने पूरी करी
याज्ञवल्क जीए पूरु कर्यु के केम खबर नहीं, गरुड़जी ने आगळ भूसुंडी जीए पूरी करी अने तुलसीदास जी पोताना मन ने समझावता समझावता आ राम कथा ने विराम आपता अंत में बोलिया छे, जाकी कृपा लवलेश ते मति मंद तुलसीदास पायो परम विश्राम राम राम समान प्रभु नाम मोसम दीन न दिन हित तुम समान रघुवीर अस विचारी रघुवं समनी अरब विषम भवि कान ही नारी प्यारी जिमी लोभी प्रिय जिमीदा तिमि रघुनाथ निरंतर प्रिय लागनु राम। गोस्वामी जी आखरे उत्तरकांड में बोलिया छे यत पूर्वं प्रभुणा सुखविना श्री शंभुना दुर्गमं श्रीमद राम पदाब्ज भक्ति मनिषं प्राप्ति दुरान मत्वा तद्रघुनाथ नाम निरतं स्वान्तस्तमः शान्तये भाषाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसं पुण्यं पापहरं सदाशिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभं श्रीमद् रामचरितमानसमिदं भक्त्या गान्ये हे संसार पतंग घोर किरणे दहयन्ति नो मानवाः। इति श्रीमद् रामचरितमानसे सकल कलिकलुष विद्वंसने विमल वैराग्य संपादनो नाम सप्तमः सोपान उत्तरकांड समाप्त। श्री सीताराम चंद्रार्पणमस्तु। तो आ रीते गोस्वामी जीए पण पोताना शास्त्र ने विराम आप्यो। हरि अनंत हरि कथा अनंता अनंत कथा छे आ एनो कोण पार करी शके कोण पामी शके। नव दिवसनी मर्यादामां जे समय आपणे लीधो एमां कथानी चर्चा थई। आ चारे परमाचार्योए पोतपोताना वक्तव्यने विराम आप्यो। आज आ व्यासगादी आपनी सामे जे मुखर बनी हती ए शब्दोने विराम आपवा जई रही छे। त्यारे छेल्ले मारे जे कंई कहेवानुं ए टूंकमां आप सौ भाई बहनों नौ दिवस सुधी भगवान ने आ कथा नु श्रवण कर्यु बहु शिस्त श्रद्धा अने रुचिपूर्वक श्रवण कर्यु। हूँ दरेक जगह बोलू छु एम बोलू अहीं पण के आजे जे पूर्णाहुति ने दिवसे हूँ जे ग्रंथ लईने आयो ए ग्रंथ ने बंद करू छु। आप सौ आपना जीवन ग्रंथ ने खोल जो अने एमां कोई कांड बगड़ेलो होय तो आ नव दिवसना सत्संग द्वारा जो सुधरी शकतो होय तो सुधारवानी कोशिश करजो। फरी कहूँ के जे कंई कहेवायुं छे एने तमारा अनुभवनुं सत्य बने तो स्वीकारजो। आंधळी दोट दईने स्वीकारशो नहीं, घेल छाती स्वीकारशो नहीं। जे कंई कहेवायुं एने तमारा अनुभवमां खरुं लागे तो ये तमारी मूड़ी छे मानीने एने साचवजो बाप।
युवान भाई बहनों ने मारे एटलू ज कहेवानुं, आप व्यसन थी दूर रहजो। पर्युषण अरे पर्यावरण अने प्रदूषण, प्रदूषण थी आ समाज मुक्त बने, पर्यावरण विशुद्ध रहे एनी पण कोशिश करजो। वृक्षों बहु कपाय नहीं, बने एटला वधारे रोपाय एनु ध्यान राखजो। बेस जाओ भाई, हमणा थोड़ी वार बेस जाओ, बेस जाओ, बेस जाओ। समाजना जे जे दूषणों छे, छूताछूतनो भेद, तिरस्कारनी भावना, ए बधाने तिलांजलि आपजो। दहेजनी प्रथाथी दूर रहजो। माता पिता ने आदर आपजो, धर्म ने संस्कृति ने सेवजो। तमारी शाला कॉलेज में भणता हो त्यां तमारा अध्यापकों ने आदर आपजो। वडीलो कथा सांभळी पोतानुं सत्य बने तो युवानोने प्रेरणा आपे, अने युवानोने प्रेरणाथी सत्य लागे तो गति करे। राष्ट्र प्रेम अने राम प्रेमनो जुगपद निर्वाह करजो। माताओ भाईओ बहनों, टूंकमां घणुं कहेवायुं अने छतां बधुं ज बाकी रही गयुं, एनुं नाम शास्त्र। बधुं कहो छताय पूरु करती वक्त एम लगे कि बधुं ज कहेवानुं बाकी रही गयुं, एनुं नाम शास्त्र। तो आज आ मीठी धरती ऊपर साकर पाके मीठी धरती कहेवाय, कोई ने डायाबिटीस न थाय एवी भगवान ने प्रार्थना करूं। टूंकमां डायाबिटीस एटले ओलो रोग नहीं, अंदरना रोगोनुं समापन थाय। शेरडी केटली केटली पीलाए पण मीठाश न मूके, એમ આપણને ગમે એવા કષ્ટ પડે તો એ આપણે આપણો સ્વધર્મ ન મૂક્યો। કેટલી પીલાય, બુકડો વળી ગયો, હા કેટલી પીલાય, પણ એનું ગળપણ ન મૂકે શેરડી, એનું સાંઠો એની મીઠાશ। એમ ભારતીય હોવાનું જે આપણું ગળપણ છે, આ મહાન રાષ્ટ્રના નાગરિક હોવાનું, ગાંધી અને સરદારનો આ દેશ, રવિશંકર મહારાજ અને પ્રજ્ઞા પુરુષ વિવેકાનંદજી, વિવેકાનંદજી તો અધ્યાત્મની શિખર, પણ પ્રજ્ઞા પુરુષ વિનોબાજી, આવા અણગણિત નામો લઈ શકાય આચાર્યોનો આ દેશ, એના મૂલ્યોને સાચવીએ। બસ અહીંથી વિદાય લો પછી ભૂલી જતા નહીં ભાઈ, બહુ મજા આવી ને આ વખતે તો કથામાં આમ થયું, વ્યવસ્થા બહુ સારી, બહુ સારી, ને આમ વાહ વાહમાં બધું કાઢીને નાખશું। બે પાંચ વસ્તુને જો જીવનમાં લઈ જશો તો મારું નવ દિવસનું ગાયું સફળ થઈ જશે, કારણ કે લોકોને કહેવાનો અવસર ન આવે એવું નક્કી કરો બાપ, કે ભાઈ કથાઓ થાય છે કાંઈ વળતું નથી, પાછું એમનું એમ, આવું કોઈને કહેવાનો અવસર ના આવે એમ સંકલ્પિત બનો। જનરલ હોસ્પિટલ હોય એમાં ચીફ મેડિકલ CMO એક રાઉન્ડ મારે સવારમાં અથવા સાંજે, પછી એની નીચેના આસિસ્ટન્ટો એમ, રામકથા તો એક રાઉન્ડ લઈ જાય, પછી તમે આસિસ્ટન્ટ બની અને રોગોનો ઈલાજ કરજો મારા ભા, તમે હવે કરજો। આટલી, કારણ કે હું શું, તમે આટલો ખર્ચ કર્યો, અહીંયા જેમ કહેવાયું કે 15-16 લાખ રૂપિયાનો ખર્ચ થશે, બરાબર, આટલા આટલો સમય તમે આપ્યો, આટલી કેટલા સ્વયંસેવકો, મેં એક દિવસ વચ્ચે કીધું હતું કે કેટલા વિવિધ ક્ષેત્રના લોકો આમાં યોગદાન આપી રહ્યા છે, આટલી બધી ઉર્જા ખર્ચાણી છે આમાં। નાયગ્રા ફોલ્સ, અમેરિકાનો કેનેડાનો એ જે
મોટો મોટો જળપ્રપાત, જ્યારે પહેલી વાર હું નામ ભૂલી ગયો, કોઈએ જોયું તેને, એના મોઢામાંથી બીજું ન નીકળ્યું, એને એના મોઢામાંથી એક જ આશ્ચર્ય નીકળ્યું, કા હા આટલી બધી શક્તિ વેડફાઈ જાય છે. અહીંયા તો કેટલા પાવર સ્ટેશનો ઊભા થઈ શકે, આ પ્રપાતની પાસે કેટલી ઇલેક્ટ્રિસિટી પેદા થઈ શકે, કેટલી જમીનને હરિયાળી કરી, આટલો પ્રવાહ એમનેમ જાય છે. મારે પણ એ જ કહેવું છે કે એ બાપ, આટલો બધો જે આ બધો ભાવ, એ ક્યાંક એળે ન વયો જાય, આમાંથી કંઈક કંઈક બનવું જોઈએ. કથાના આયોજકોથી લઈને, કથાના અમારા વિદ્વાનો કહે ને કે કથાના ત્રણ પ્રકારના વિભાગ હોય, એક વિભાગ આયોજક, એક એક અમુક લોકો આલોચક હોય, અને અમુક લોકો આસ્વાદક હોય. ત્રણ રીત હોય. આયોજક જે કથાના હોય એ કથા સાંભળી ન શકે. મેં અહીંયા જોયું કે આયોજકોએ લગભગ પૂરી કથા સાંભળી છે, એ બહુ સારું કર્યું. ત્યારે આયોજકો વ્યવસ્થામાં જોઈ, સીધી વાત છે, સાંભળી ન શકે, એનું એમાં કોઈ પહેલું નથી, કારણ કે વ્યવસ્થા જ કરવી પડે. આયોજકોને કથા સાંભળવી હોય તો બીજે આવવું પડે એ પોતાના ગામમાં. એટલે એક પક્ષ કથા માટે આયોજક હોય છે, એક પક્ષ આલોચક હોય છે, એ કથાની ટીકા કર્યા કરતો હોય. આમાં કાંઈ થાય નહીં, આ બધું ઠીક છે, આ બધા ભેગા થયા ને કાલે વિખાઈ જશે, એક એક પક્ષ હોય, સીધી વાત છે. એમને લાગે એક સૌને અધિકાર છે પોતપોતાની રીતે જોવાનો. એક પક્ષ આલોચ, પણ એક પક્ષ છે આસ્વાદક, જે કથાનો સ્વાદ લે છે. પણ મારે બે પક્ષો ભેળવવા છે. ચોથો પક્ષ છે આરાધક, કથાની આરાધના કરે છે. અને પાંચમો પક્ષ છે ઉપાસક, કથાની પાસે બેઠા એ જ ઉપાસક નહીં, કથાને સતત પોતાનામાં બેઠેલી રાખે, કે જ્યારે જીવનનો જે મોડ આવે ત્યાં કથાના સૂત્રો મને ને તમને ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિયો વદંતી કઠોપનિષદ. તો બાપ, આટલો મોટો પ્રવાહ, આટલો મોટો ભાવ, આટલી મોટી ઉર્જા, નાનામાં નાના માણસથી લઈને હું આમ જોયા જ કરું છું, કેટલા લોકો આમાં ભેગા થયા. લોક જાગૃતિનું કથા એક બહુ જ મોટું માધ્યમ છે. લોકોની કેટલી શ્રદ્ધા ધર્મગ્રંથ ઉપર હોય છે, ટૂંકમાં એટલું જ બાપ, એને એળે ન જવા દેશો. વ્યક્તિગત જીવનના પ્રસંગોમાં આ સૂત્રોનો સદુપયોગ કરી અને દીપ દીક્ષા ઊભી કરજો. એક મીણબત્તી બીજીને પ્રગટાવે, બીજી ત્રીજીને પ્રગટાવે, એમ એક એક શ્રોતા પાંચ પાંચ જણને જાગૃત કરે તો રાષ્ટ્રમાં ક્રાંતિ થવા. આ રામાયણની વ્યાસગાદીએ આટલાને ભેગા કર્યા છે. તમે બે જુદા પડી ગયા હોય એને ભેગા નહીં કરી શકો. કોઈ પતિ પત્ની જુદા પડી ગયા હોય એને ભેગા કરી દો, કોઈ ભાઈ ભાઈ જુદા થઈ ગયા હોય એને ભેગા કરી દો, કોઈ કોર્ટમાં ગયા હોય એના કેસ. આવી જાગૃતિનું એક અભિયાન ચાલવું જોઈએ. અને હું એવી શ્રદ્ધા રાખું કે તમે વધારે ને વધારે પ્રમાણમાં આવું કરવા પ્રમાણિકપણે વિચારશો, એવી હું શ્રદ્ધા રાખું. હવે મારી શ્રદ્ધાને દગો દેવો કે સાચી પાડવી એ તમારા ઉપર છે, બાકી શ્રદ્ધા રાખો. તો બાપ, શાસ્ત્રને તમે ખૂબ સાંભળ્યું છે, આ શાસ્ત્ર તો અદ્ભુત છે, એનો પાર પામી શકાતો નથી. આપના સમગ્ર આયોજન માટે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને ફરી એક વખત કહીને વિદાય લઉં કે લોકોનો એક એક પૈસો લોકોના કલ્યાણ માટે વપરાય એવું સુંદર આયોજન કરજો. 15 લાખ, 25 લાખ કે 50 લાખ કે જે જેણે જેણે આપ્યું છે બધાને ધન, પણ આમાં જોડી ફરી જ્યારે કોઈ ગરીબ માણસે રૂપિયો નાખ્યો હશે એનું એક બહુ જ મોટું મૂલ્ય છે, એની મોટી અદ્ભુત પહેલી છે. તો એનું સરખું આયોજન થાય, છેલ્લા માણસ સુધી સેવા પહોંચે. ગાંધીજી કહીને ગયા એ બીજા કોઈ કરે કે ન કરે, પણ હું ને તમે વ્યક્તિગત જીવનથી એનો આરંભ કરીએ.
કે નાનામાં નાના માણસ સુધી પહોંચાય. બસ બાપ, બીજું શું કહું? આપ સૌએ તુલસીના શાસ્ત્રને ખૂબ બહુ આદર આપ્યો, બહુ શ્રદ્ધાથી સાંભળ્યું, એટલે એક સાધુ તરીકે પ્રસન્નતા વ્યક્ત કરું છું. મીઠી ભૂમિના તમે માણસો છો, મીઠા રહેજો, કટુતાને આજુબાજુમાં આવવા દેશો નહીં, અને જીવનમાં ક્યાંય ગાંઠ પડવા દેશો નહીં. કારણ કે ગાંઠ હશે ત્યાં રસ નહીં હોય, ને શેરડીમાં જ્યાં રસ હશે ત્યાં ગાંઠ નહીં હોય. એનું ધ્યાન રાખજો. બસ હવે શું કહેવું ભાઈ? બાપુ, હવે કંઈ કહેવાનું રહે છે કે ગાવાનું જ રહ્યું છે? હવે બાપ, આશીર્વાદ તો અમારે કૃષ્ણ શંકર દાદા બહુ સરસ વાત કહે કે ભાઈ આશીર્વાદનું સામર્થ્ય કેટલું એ તો ખબર નથી, પણ આશીર્વાદ આપવાનું શરીર ભગવાને આપ્યું છે કે સાધુ બ્રાહ્મણ આશીર્વાદ આપવાના અધિકારી, એ ન્યાયે સામર્થ્ય કેટલું એ તો ખબર નહીં, પણ હજી ગાદી ઉપર બેઠો છું ત્યાં સુધી રામાયણના બળે પ્રભુને પ્રાર્થના કરી આખા પંથક માટે. સૌની સમૃદ્ધિ અને શુદ્ધિ બંને માટે પ્રભુને પ્રાર્થના કરું. સમૃદ્ધિ હોય ને શુદ્ધિ ન હોય. હમણાં બે ત્રણ દિવસ પહેલા છાપામાં રિપોર્ટ આવ્યો છે ને કે લંડનના કોઈ યુનિવર્સિટી કે કોઈએ જે પેલું કર્યું એમાં સુખીમાં સુખી દેશ કયો અને સુખીમાં સુખી દેશ બાંગ્લાદેશ નીકળ્યો. અમેરિકામાં દુઃખીમાં નંબરમાં કંઈક ચોથો પાંચમો આવ્યો છે. સમૃદ્ધ હોય માણસ પણ શુદ્ધ ન હોય તો અશાંતિ છે, એવો એક રિપોર્ટ મેં વાંચ્યો. ખૂબ સમૃદ્ધ બનો મારો, કોણ સાધુ રાષ્ટ્ર સમૃદ્ધ બને એમ ન ઈચ્છે. સાચો સાધુ અંદરથી રોતો હોય કે મારું રાષ્ટ્ર સમૃદ્ધ થાય, રાષ્ટ્ર સમૃદ્ધ થાય, પણ સાથો સાથ સાધુ એમ પણ ઈચ્છે કે મારું રાષ્ટ્ર શુદ્ધ પણ રહે. શુદ્ધિ ન આવે રાષ્ટ્રમાં, આખા પંથકમાં સમૃદ્ધિ અને શુદ્ધિ બંને વધો વિસ્તરો. સર્વે જનાઃ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ. સૌના જીવનમાં પ્રભુ આવું કરે. અને બહુ આશીર્વાદ તો હું આપતા ડરું છું, કારણ કે આપણે મને બીક જ લાગ્યા કરે કે ભાઈ આશીર્વાદ આપીએ ને એવું થાય નહીં તો જવાબદારી કોણ લે? અમે તો વાણીના માણસો છીએ, બોલી નાખીએ ન થાય તો એ જવાબદારી શું કામ લઈએ? એટલે પ્રભુ પ્રાર્થના કરું છું, એને ઈચ્છું જરૂર આમ થાય જ, એમ આપણે કેમ કહેવું ન થાય? હું તો મને ક્યાંક ઝાડવું રોપવાનું કહે તો એ કહું ભાઈ આને પાણી પાવાના છો તો રોપું. પાછો એ માણસ મળે તો પૂછું કે મારું વાવેલું ઝાડનું શું થયું છે? કારણ કે આપણે જે વાવ્યું એ રહેવું જોઈએ. આશીર્વાદ આપવામાં તો ને એમાં લગ્નમાં મને કોઈક લઈ જાય ત્યારે હું આશીર્વાદ આપતો જ નથી, કારણ કે હાચા પડતા જ નથી. ભગવાનને પ્રાર્થના કરું હનુમાનજીને કે આ બે જણાને સંકટ છે, હનુમાન છોડાવે. પ્રભુને પ્રાર્થના જરૂર કરું કે અત્યારે જેવા રૂડા લાગો છો એવા કાયમ લાગજો. હા બસ હવે શું કહેવાનું? મને ખરેખર કાલે મેં એમાં આમ કંઈ રમૂજ માટે નહોતું પૂછ્યું, પૂર્ણાવતી કાલે મને ભૂલાઈ જ ગયેલું. હા હું સ્વાભાવિક બોલ્યો હતો કે ભાઈ નવ દિવસ પૂરા થઈ ગયા, કાલે પૂર્ણાવતી છે. આ છે હરિનામનો પ્રતાપ. બાપ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, એવી પ્રભુને પ્રાર્થના. ધન ધાન્ય, પુત્ર પરિવાર, વંશવૃદ્ધિ આદિ આદિ તો બધા આચાર્યો મહાપુરુષો આશીર્વાદ આપી શકે, આપણું એમાં ગજું નહીં.
પણ હું તો એટલું જ કહું, વંશ સદૈવ ભવતામ હરિ ભક્તિ રસ્તો, બધાના જીવનમાં ભગવાનની ભક્તિની વૃદ્ધિ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું. બસ હવે કઈ કહો, સાધુ સંતો પધાર્યા, આજ આપ પણ પધાર્યા, સૌએ આ કથાની શોભા વધારી. આપ સૌને સાધુવાદ પ્રણામ. હવે આ 9 દિવસમાં કાંઈ ત્રુટી રહી ગઈ હોય બોલવામાં, સાંભળવામાં, આયોજનમાં, વ્યવસ્થામાં, ક્યાંય પણ કોઈ ત્રુટી રહી ગઈ હોય તો એ ત્રુટીની સમાપ્તિ માટે શાસ્ત્રએ એક વ્યવસ્થા કરી છે કે એક મંત્રનું 3 વખત ઉચ્ચારણ કરીએ તો એ ત્રુટી પૂરતી થઈ જાય. માટે એક મંત્ર 3 વખત બોલવાનો, પહેલાં હું બોલું, પછી આપ, પાછો હું બોલીશ, પછી પાછા તમે બોલશો, ને એના પછી પાછો હું બોલીશ, ને એના પછી પાછા તમે બોલશો. આમ આપણે 3 વખત બોલવાનું છે. હાલ હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. 9 દિવસની કથાનું જે આ સત્કર્મ ભેગું થયું છે એ ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ. પરમાત્માના ચરણમાં આ અસ્તિત્વના ખોળે આ સત્કર્મને મૂકી દઈએ કે પ્રભુ આને સ્વીકારો. અને હનુમાનજીને વિદાય આપીએ તે પહેલા અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર. કથા વિસર્જન હો તુહે સુનહુ વીર હનુમાન, લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ સિયા વર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન ઉમાપતિ મહાદેવ, બોલો ભાઈ સબ સંત. અને છેલ્લે જય જયકાર બોલાવીએ એના પહેલા હરે રામ હરે રામ રામ
संकट हरण मंगल मूरति राम लखन सीता सहित हृदय बसऊं सुर बोलिए हनुमान जी महाराज। तो नौ दिवसीय कथा ने विराम अपाई रहो छे। आ नौ दिवस दरमियान पूज्य आचार्य श्री उपाचार्य श्री सौ साधु संतो पूज्य चरण सौ वडील आदरणीय वडीलों आप सौ भाई बहनों बधाने मारा प्रणाम। आने कथा ने विराम आपती वक्ते आखर में जय जयकार। बोलिए रामचंद्र भगवान की जय। श्री बाल कृष्ण भगवान की जय। सदगुरु भगवान की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। आरती श्री रामाजन जी कीरति कलित ललित सियति। आरती श्री रामाजन जी गावत ब्रह्मा दिक मुनि नारद बाल्मीकि विचार विचार सुख संकादि से स्मरिसार वरनि पवन सुत कीरति। आरती श्री रामायण की गावत वेद पुराण अष्टदश छव शास्त्र सब ग्रंथन कोरस भूमि जन धन संतन को सर्वस सारंस सम्मति। आरती श्री रामायण जी गावत संगत शंभु भवानी अरुगत संभव मुनि बिहारी आरती श्री रामायण जी कलिवल हरनि विषय रस पीति सुभग सिंगार मुक्ति जुवती गरनन रोग भव बोलिए रामचंद्र भगवान की जय। दरेक भक्तजनों ने प्रार्थना मंच पासे कोई आवशो नहीं। पूज्य बापू अहीं थी रामायण जी लईने पधारे पछी सौ मंडपनी बहार निकलशो। व्यवस्था में रहेला सर्व भाई बहनों स्टेज नीचे आवी जाओ। मंच पर संगीतकार भाइयों सिवाय कोई न रहे तेवी प्रार्थना
रामायण जी ने पोथी ने लई जनार बहन यजमान परिवार पधारे। मंदिर तरफ नो रस्तो सुरक्षा राखजो। पूज्य बापू पहला मंदिर तरफ जशे पछी बाहर निकलशे। बोलिए रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, श्री सद्गुरु भगवान की जय, श्री चित्रकूट धाम की जय। बापू जय सियाराम। भारत के संतों की, भारत के तीर्थों की, भारत के ऋषियों की, भारत के सैनिकों की बापू जय सियाराम, जय सियाराम, जय सियाराम। रामायण मैया की जय। विशाल समुदाय ना अश्रोता भक्तजनों ने लाख लाख वंदन। बोलिए रामायण मैया की जय। दूर थी पूज्य बापू ने प्रणाम करशो। कोई पण भाई बहन पूज्य बापू ने चरण स्पर्श अने नजीक आवानी कोशिश न करे तेवी प्रार्थना। पाछला विभाग में पण सिक्युरिटी ट्राफिक अने पूज्य बापूना वाहन ने लही जनार दरेक वाहनों ने सुरक्षित जग्या आपो तेवी प्रार्थना। मंच पर कोई पण भाई बहनों आववानु नथी। अही मंच पर कोई पण भाई बहनों आववानु नथी। पूजन ने साइड उपर कड़क बंदोबस्त राखशो। कच्छ भूज थी आवेला राजू भाई ना काका अही होय तो आवी जशो।